બોલ સરસ. સો બીજું બીજી લહેર જે છે એમાં પ્રકરણ 2 થી 16, એમાં આપણે વૈધિ સાધના ભક્તિ ને રાગાનુગ્રહ સાધના ભક્તિ વિશે જાણીશું. તો હમણાં આપણે જે કંઈ પણ પ્રકરણ ચાલી રહ્યા છે બધા જ જે છે વૈધિ સાધના ભક્તિ છે. બે વચ્ચેનો ડિફરન્સ શું છે? વૈધિ ઇઝ ફોલોઈંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એટલે નીતિ નિયમો જે શાસ્ત્રમાં આપેલા છે, ગુરુએ કીધેલા છે, એનું પાલન કરવાનું. કારણ કે ઇનિશિયલી ઇટ ટેક્સ ટાઈમ. આપણે નાનું છોકરું હોય ઘરમાં તો એ છોકરાને આપણે શરૂઆતમાં મતલબ 5 ધોરણ, 6 ધોરણ, 7 ધોરણ સુધી યુ નીડ ટુ, તમારે એની પાછળ એકદમ રહેવું પડે. ઘણી વાર આગળ સુધી પણ કે એને હોમવર્ક શું આવ્યું છે, હોમવર્ક કર્યું કે નહીં, સ્કૂલમાં શું ભણાયું, અને નવું નવું શું આવે છે, રેગ્યુલર સ્કૂલ જાય છે કે નહીં, સ્કૂલમાં ધ્યાન આપે છે કે નહીં, પેરેન્ટ ટીચર્સ મિટિંગ, આ બધું ઇનિશિયલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બટ વન્સ સમજો કે 10th પાસ કરી લે અથવા તો કોલેજમાં આવી જાય, ધેન ઇટ ઓલ લિવ્સ અપ ટુ હિમ, રાઈટ? અને હી સ્ટાર્ટેડ ડુઈંગ ઓન ઇઝ ઓન. અને ઘણી વાર એવું હોય કે બાળપણથી જ માતા પિતા કાંઈ ધ્યાન ના આપે, પણ છોકરું જે છે એ ઉત્સાહથી એમાં લાગી પડે. એટલે રાગ અનુગા, એટલે રાગ રાગ જે છે એ દરેકને અલગ અલગ લેવલ પર આવે, પણ એ ડિપેન્ડ્સ હોય કે આપણે પાસ્ટ લાઈફમાં કેટલી ભક્તિમય સેવા કરીને આવે છે, રાઈટ? તો એ રાગ છે રાગાનુગા, સ્પોન્ટેનિયસ સર્વિસ, એટલે જોઈને જ એમ થાય કે હા ચાલો ભગવાનને સરસ હું પ્રાર્થના કરું, ભગવાનની સરસ હું જપ કરું, સ્પોન્ટેનિયસ. અને પેલું એની પહેલાનું સ્ટેપ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ સ્ટેપ ધરખમ રીતે ઇમ્પોર્ટન્ટ છે, કે લાખો કરોડો લોકોના જીવનમાં એ શક્ય નથી બનતું. ઇવન વૈધિ ભક્તિ જે છે એ બહુ જ બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે, એટલે જ્ઞાનીઓ પણ જયારે અનેક જન્મોમાંથી પસાર થાય ત્યારે એને આ ભક્તિ જે કહેવાય ને કે આ વૈધિ સાધના ભક્તિ એનો લાભ મળે. એટલે ઇટ્સ અ વેરી 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 ઓસ્પિશિયસ. એટલે ભલે મને ભાવ ના હોય પણ હું કરતો હોઉં, અથવા તો એમ કે ના મને આદેશ છે મારા ગુરુનું, ના મને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, મારે સવારના વહેલા ઉઠીને માળા કરી જ લેવી છે, રાઈટ? મારે મંગળા આરતી એટેન્ડ કરવી છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, એટલે દેટ ઇઝ ઓલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. એટલે એ પણ અલભ્ય છે, એ પણ પ્રાપ્ત થવું કરોડો લોકોને નથી થતું, પણ એનાથી નેક્સ્ટ છે રાગાનુગા, બરાબર? પછી સાધનામય ભક્તિનું જે છે એના 3 એમાં વર્ગીકરણ કર્યું છે, ક્લાસિફિકેશન કર્યું છે. પણ મેઇન પોઈન્ટ શું છે? મેઇન પોઈન્ટ આજે સવારે ઘણા બધા લોકોએ આપણે નિતાય શંકરસન પ્રભુનો ક્લાસ એટેન્ડ કર્યો છે, નામનિષ્ઠા પ્રભુએ અનાઉન્સ કર્યું છે કે હવે દર રવિવારે એક ગેસ્ટ લેક્ચર આપશે. અને જે આમાં કહેવાય ને કે કૃષ્ણ ભાવનામૃતમાં ખૂબ જ સારી રીતે પ્રદાન કરી રહ્યા હોય અને ખૂબ જ પ્રેરણાદાયી હોય એ બધાના લેક્ચર ગોઠવશે. તો ઘણા બધા લોકો આજે જોઈન થયા હતા, રાઈટ? અને જનરલી આ બધું પોસ્ટિંગ શનિવારે જ થશે, શનિવારે રાત્રે થાય, રાઈટ? એટલે એન્ડ ટુ એન્ડ પણ ધ્યાન રાખજો, તે પણ કરી શકાય. એમને પણ આ સ્ટેટમેન્ટ વાપર્યું હતું રૂપ ગોસ્વામી મહારાજે, જે આ કીધું છે બધા જ વેદોના જે નીતિ નિયમો છે કે આ કરવું ને આ ના કરવું, એને એક જ લાઈનમાં એમને મૂકી છે, ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. શું કરવાનું એ બધાનું જો કમ્પાઇલેશન કરો, વેદો પુરાણો ઉપનિષદો, શું કરવું? તો કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, ભગવાન કૃષ્ણને હંમેશા યાદ રાખો. શું ન કરવું? નેવર ફોરગેટ કૃષ્ણ, ભગવાનને કદી ભૂલવાના નહીં, રાઈટ? સો આ વાક્યની અંદર બધા જ વેદોનો નીતિ નિયમોનો સાર આવી ગયો છે. સો આજે નિતાય શંકરસન પ્રભુના મોહે સાંભળ્યું કે એકદમ આપણને આમ રિયલાઇઝ થઈ જાય, રાઈટ? ભક્તો આ બધું ખાસ યાદ રાખતા હોય છે. એમને એમને કેવું હોય કે ઓફ ધ હેન્ડ 7મા અધ્યાયનો પહેલો શ્લોક સમજાવતા હતા ભગવદ્ ગીતાનો, અને તેને તરત લઈને એને કનેક્ટ કર્યું, રાઈટ? એ ક્યારે કનેક્ટ થાય? ત્યારે હૃદયમાં સોસર્ગ ઉતરી જાય, કેવું હોય કે જીવનનો મર્મ શું છે? કાયમ શ્રી કૃષ્ણને યાદ રાખવા. જીવનનો મર્મ શું છે? કદી શ્રી કૃષ્ણને ના ભૂલવા, રાઈટ? ત્યાં સૌ રી કનેક્ટેડ. બહુ સરસ. જેને પણ ના ભર્યો હોય, ઇંગ્લિશમાં હોય છે, પણ એક વિનંતી છે કે ઇંગ્લિશ ઇઝ ઓકે, ફોરેન લેંગ્વેજ વોટ એવર એક્સ વાય ઝેડ, ઘણી વાર એવું હોય છે ને કે તમે જસ્ટ સાંભળો ને એમના હૃદયમાં એટલી ભક્તિ ભરી હોય કે એના વાઇબ્રેશન આપણને આવ્યા વગર રહે જ નહીં, વોટ એવર ઇટ મે બી લેંગ્વેજ, ઇંગ્લિશ, હિન્દી, ઉર્દુ, વોટ એવર. એનો એનો પ્રભાવ છે ને, એટલે ભગવાનના ભક્તનો એનો અંદર ભાવ ભરેલો હોય ને, એટલે સો આ સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ. સો ભક્તિમય સેવાને સ્વીકાર કરવા માટેની યોગ્યતા જે છે, લાયકાત, એલિજિબિલિટી. આપણે કંઈ પણ નોકરી લઈએ, કંઈ પણ કામ કરીએ, તો એમાં એલિજિબિલિટી જોઈએ, રાઈટ? કે એલિજિબિલિટી આટલા વર્ષની ઉંમરથી આટલા વર્ષની ઉંમર હોય તો જ યુપીએસસીમાં એપ્લાય કરી શકે, એ ઉંમરની બહાર જતો રહે પછી ના કરી શકે, રાઈટ? પછી ગ્રેજ્યુએશન કરેલું હોય, વોટ્સ એવર એની કઈ આખી રિક્વાયરમેન્ટ હોય. તો એવી રીતે ભક્તિમય સેવાની પણ લાયકાત છે. અને એ લાયકાત શું છે? તો બે એમાં પૂર્વ શરત છે. સૌથી પહેલી પૂર્વ શરત છે
કે આપણને શ્રી કૃષ્ણ પ્રત્યે, એમની સેવા પ્રત્યે, એમના એમની ભક્તિ પ્રત્યે આકર્ષણ હોવું જોઈએ. એ એની પહેલી પ્રી કન્ડિશન છે. પ્રી કન્ડિશન હોય ને ઘણી જગ્યાએ, તમે જે કોઈ પણ લોઝમાં હશે, કાયદામાં, એ લોકોને ખ્યાલ હશે કે પ્રી કન્ડિશન ઇઝ ઓલવેઝ ધેર. ઇવન આજકાલ તો જાહેરાતો ટીવીમાં અને ન્યૂઝપેપરમાં અને મેગેઝિન્સમાં એડ આવે, એમાં એસ્ટ્રિક માર્ક કરેલું હોય. અને આમ જાહેરાત બહુ મોટી કે આટલું બધું ફ્રી, પછી એસ્ટ્રિક માર્ક હોય, નીચે વાંચો તો શરતો લાગુ, રાઈટ? એવી રીતે આ પ્રી કન્ડિશન શું છે કે ભગવાનના ભક્તિમય સેવામાં આકર્ષણ હોવું જોઈએ. આકર્ષણ કેવી રીતે આવે? બહુ બધી મહેનત કરું તો આકર્ષણ આવે ના, ભક્તની દયાથી આકર્ષણ આવે, ભક્તની અસીમ દયા. ભક્તો તો દયા આપવા માટે તૈયાર જ હોય. શિલા પ્રભુપાદ આટલું બધું દુઃખ વેઠીને આપણા માટે આ સરસ જેને કહેવાય કે ગ્રંથો મૂકી ગયા, રાઈટ? એમને કીધું હતું કે મારા ગ્રંથો જે છે એના દ્વારા હું જીવતો રહેવાનો છું, રાઈટ? સો ભક્તની દયા, આપણે જયારે એમનો ગ્રંથ વાંચીએ, આપણે જયારે ભક્તિ રસામૃત સિંધુનું વાંચન કરીએ ખૂબ જ ભાવથી, પ્રેમથી, જેમ જેમ વાંચન કરીએ આપણને એમની દયા મળતી જાય, ઓટોમેટિકલી મળતી જાય. તમે દયા દયા મેળવવા માટે સેપરેટ પ્રયત્ન નથી કરવાનો, રાઈટ? પણ ભક્ત દ્વારા દયા પ્રાપ્ત થાય છે. અને પ્રગતિ જે છે આ વૈદિક સાધના ભક્તિમાં, એ શ્રદ્ધા અને શાસ્ત્રોના જ્ઞાન પર આધારિત છે, રાઈટ? અને ત્રણ પ્રકારના ભક્તો આપણે જોયા હતા, કનિષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત અને ઉત્તમ ભક્ત. તો કનિષ્ઠ ભક્ત છે એની શ્રદ્ધા અને એનું શાસ્ત્રોનું જ્ઞાન, એ બંને જેને કહેવાય હાલત ડોલ લેવલ પર હોય, રાઈટ? અને મધ્યમ ભક્ત હોય તો એની શ્રદ્ધા એકદમ પરફેક્ટ હોય. યસ, શ્રી કૃષ્ણ ઇઝ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ. હા, શ્રી કૃષ્ણજી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એની શ્રદ્ધા એકદમ અડગ હોય. પણ એનું જે જ્ઞાન હોય, જે શાસ્ત્રોનું જ્ઞાન, એ હજી ફૂલ પ્રૂફ ના થયું હોય, એટલે ઈ કેન નોટ, ઈ એ પ્રયત્ન કરે પણ સામે જે જયારે વાદ વિવાદ કંઈ ચાલતું હોય તો એને એક્ઝેક્ટલી પ્રૂવ કરીને એસ્ટાબ્લિશ કરી શકે, રાઈટ? દેટ ઇઝ અ મધ્યમ. બટ એની શ્રદ્ધા એની અંદરથી ઇઝ કન્વિન્સ્ડ, રાઈટ? ટોટલી કન્વિન્સ્ડ કે ના, શ્રી કૃષ્ણજી છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, મારે ભગવાન જે છે એમને મારે ભજવા જોઈએ, મારે અન્ય અભિલાષતા શૂન્ય, રાઈટ? એ બહુ સરસ એનું છે, તો એ મારે કરવું જોઈએ. સો ઇન્ટરનલી ઇઝ કન્વિન્સ. અને ઉત્તમ ભક્ત, એની શ્રદ્ધા પણ ઉત્તમ અને શાસ્ત્રનું કન્વિન્સ. પ્રભુપાદ જે છે ચારે બાજુથી લોકો મળવા આવતા, રાઈટ? પ્રભુપાદ એમના લેક્ચરમાં બી કહે છે, વેન સમબડી બીકમ્સ ફેમસ ધેન સો મેની પીપલ કમ ટુ કોન્ટ્રાડિક્ટ, રાઈટ? બહુ પ્રખ્યાત માણસ હોય એને કોન્ટ્રાડિક્ટ કરવાવાળા, એનાથી વિરુદ્ધ જેને કહેવાય વિચારો લઈને આવવા વાળા ઘણા બધા હોય. પ્રભુપાદ યુઝ ટુ યુ નો ડિફીટ ધેમ, અને એમને હરાવીને પણ કેવી રીતે હરાવે કે લોકો એમના પોતાના થઈ જાય, ખુશી ખુશી પોતાના થઈ જાય એમને, કે આહા બહુ આનંદ થયો. ચૈતન્ય મહાપ્રભુએ જયારે કાશીમાં માયાવાદીઓના સંન્યાસીઓના 10,000 સંન્યાસીઓના જે ગ્રુપ હતું એમને જયારે હરાવ્યા, બધા ખુશી ખુશી એમ, આહા ભગવાન પોતે નારાયણ સ્વયં એમ કરીને એમને વંદન કર્યા, રાઈટ? સો એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને બીજું આપણે જોયું હતું કે ભક્તિની વ્યાખ્યામાં, જે બીકોઝ બાય ધ ટાઈમ આઈ હેવ ટચ હિયર, તો હું તમને કહ્યું, અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદી અનાવૃતમ આનુકૂલ્યન કૃષ્ણાનુશીલનમ ભક્તિ ઉત્તમ. એ આપણે આગળના અધ્યાયમાં જે જોયું હતું. આ શ્લોક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમ કહેવાય કે વન ઓફ ધ ઇસેન્સ, સાર છે, ભક્તિ રસામૃત સિંધુનું સાર છે. ચૈતન્ય ચરિતામૃતમાં આ શ્લોક આવે છે, રાઈટ? તો આ શ્લોક જે છે એને બાય હાર્ટ કરવો જોઈએ. જ્યારે જ્યારે પણ હૃદયમાં ઈચ્છાઓનું ઘણું બધું જોર આવે, ઘણી બધી ઈચ્છાઓ આવે, સ્વાભાવિક છે, અત્યાર સુધી જીવ્યા જ છીએ એવી રીતે, સો આ કરી નાખું, પેલું મેળવી લઉં, આમ થઈ જાય, પેલું થઈ જાય, તો પણ ધેન ધોઝ ડિઝાયર્સ વિલ બી ઇમ્પેડિમેન્ટ. એ બધી ઈચ્છાઓ જે છે એ મને શુદ્ધ ભક્તિ કરવા માટે, અને જેને કહેવાય ને કે અનન્ય ભક્તિ કરવા માટે, અહેતુકી ભક્તિ કરવા માટે, અહેતુકી એટલે યુ નો કોઝલેસ, અને અપ્રતિહતા એટલે સીઝલેસ, કન્ટિન્યુઅસ, એ કરવા માટે મને આગળ ન વધવા દે મારી બધી ઈચ્છાઓ. તો એ જે ઈચ્છાઓ છે એની પાર જવાનું છે. અન્ય અભિલાષિતા શૂન્ય, અન્ય એટલે બીજી, અભિલાષ, અભિલાષ એટલે ઈચ્છાઓ, શૂન્ય એટલે જીરો થઈ જવું. જ્ઞાન કર્માદી અનાવૃતમ, જ્ઞાન મારે બહુ લેવું છે, કર્મ મારે બધા બહુ કરવા છે, સો એનાથી અનાવૃત થઈ, રાઈટ? જ્ઞાન કર્માદી અનાવૃતમ આનુકૂલ્યન કૃષ્ણાનું અનુશીલનમ ભક્તિ ઉત્તમ, એટલે કેવા કાર્ય કરવાના કે જે મને કૃષ્ણજીને વિચારવા માટે, કૃષ્ણજીની સેવા કરવા માટે મને વધારે ને વધારે હેલ્પ કરે એવા કાર્ય મારે કરવાના છે, રાઈટ? સો દેટ ઇઝ કોલ ભક્તિ ઉત્તમા, ઉત્તમ ભક્તિ, રાઈટ? ઓકે, પ્રકરણ 4, મુક્તિ અને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાથી શુદ્ધ ભક્તિ સેવા.
તો મોટે ભાગે આપણે જે વાત થઈ ગઈ ટુ વિચિસ, બે ડાકણ છે, પુક્તિ અને મુક્તિ, રાઈટ? ધ્રુવ ગોસ્વામી મહારાજે કીધું છે ડાકણ છે, અને ભુક્તિ એટલે જાત જાતની ભોગ કરવાની ઈચ્છા, અને એનાથી પણ મોટી ડાકણ છે મુક્તિ, એટલે કે મારે ભગવાનના જેવા થઈ જવું, ભગવાનમાં ભળી જવું, ભગવાનની પાસે જતો રહેવું અને આનંદ કરવો. સો આ બધી પણ છે મુક્તિની ઈચ્છા પણ એમાં આવે છે, રાઈટ? બંનેને નકારી કરે છે. આમાં ચૈતન્ય મહાપ્રભુનું શિક્ષાષ્ટકમ રિફર કરવામાં આવે છે કે ન ધનમ ન જનમ ન સુંદરી કવિતામ માજક દિશ કામે મમ જન્મની જન્મની સ્વરે ભક્તા ભક્તિ અહિતુકી. ભલે મને તું વારંવાર જન્મ, પણ મને તારી અહેતુકી એટલે કોઝલેસ કોઝલેસ ભક્તિ આપ. ઓકે, નેક્સ્ટ પ્રભુ. પાંચમા પ્રકરણમાં શુદ્ધ ભક્તિમય સેવા સ્વયં પર્યાપ્ત અને સ્વતંત્ર છે. એકચ્યુઅલી બીજી કોઈ પણ સેલ્ફ રિયલાઇઝેશનની પ્રોસેસો જે છે, એટલે આત્મ સાક્ષાત્કારની પદ્ધતિઓ, તેમાં ત્રણ મિનિમમ ઇન્ગ્રેડિયન્ટ અથવા તો ત્રણ મિનિમમ લાયકાત જોઈએ છે. એક તો પવિત્ર જન્મ હોવો જોઈએ, રાઈટ? એટલે બાય બર્થ યુ શુડ હેવ એન એન્વાયરમેન્ટ વિચ ઇઝ સો પાયસ, બરાબર? જન્મથી જ એટલું જબરજસ્ત પવિત્ર વાતાવરણ મળ્યું હોય કે આપણા મન વચન ને કર્મ એકદમ જેને કહેવાય ને કે શુદ્ધ હોય. હોય છે ઘણા બધા કુટુંબોમાં એવા જન્મ હોય કે બાળક નાનપણથી પહેલા આપણે વાત કરીએ સોળે સોળ સંસ્કારો એને પાસ થયા હોય, રાઈટ? ગર્ભાધાન સંસ્કારથી એની ઉત્પત્તિ થઈ હોય અને ત્યાંથી ચાલુ કરીને મૃત્યુ પામે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર સુધીના બધા જ સંસ્કારો એટલા પરફેક્ટલી થયા હોય, ધેન દેટ બીકમ્સ વેરી પાયસ. પણ દેટ ઇઝ નંબર વન. નંબર ટુ, બીજી બધી વૈદિક ધાર્મિક વિધિઓ દ્વારા શુદ્ધિકરણ, રાઈટ? ઘણું બધું શુદ્ધિકરણ જોઈએ, દેટ નીડ્સ લોટ ઓફ પ્યુરિફિકેશન, રાઈટ? અને ત્રીજું, વર્ણાશ્રમ ધર્મનું અનુકરણ. વર્ણાશ્રમ ધર્મ એટલે જે રીતનું કાર્ય મળ્યું હોય એમાં પરફેક્ટલી જેને કહેવાય કે ફોકસલી બ્રાહ્મણ ધર્મ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એનું કાર્ય કર્યું, રાઈટ? પણ કલિયુગમાં તો શું છે, બધા જ શુદ્ર છે, રાઈટ? સો આ ત્રણ ક્રાઇટેરિયા હોય છે, પણ ભક્તિમાં આ ત્રણમાંથી કોઈ ક્રાઇટેરિયા લાગુ પડતા નથી. કારણ કે ભક્તિમાં શું છે કે ભક્તિ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર છે અને સેલ્ફ સફિશિયન્ટ છે. સેલ્ફ સફિશિયન્ટ એટલે કે પોતે જ સ્વતઃ પૂર્ણ છે, સેલ્ફ કમ્પ્લીટ. ઘણા માણસો ના હોય કે હંમેશા સેલ્ફ સેટિસ્ફાઈડ. એવી રીતે ભક્તિ પોતે આખી પ્રોસેસ કેવી છે, સેલ્ફ સફિશિયન્ટ. ભક્તિમાં બીજા કાંઈ આ ક્રાઇટેરિયાની જરૂર જ નથી. કોઈ પણ ક્રાઇટેરિયામાં ભલે અત્યાર સુધી મારું જીવન ગમે તેટલું ખરાબ હોય, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે અપિચેત સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ અનન્ય ભક્તિ ચાલુ કરે તો શું સાધુ રેવસ્ય મંતવ્ય. તમારે એનો ભૂતકાળ જોવો જ ના જોઈએ, ગમે તેવો ભૂતકાળ હોય, ધેટ ડઝન્ટ મેટર. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ભગવાન કહે છે ક્ષિપ્રમ, તુરંત બિલકુલ વેટ થયા વગર એ ધર્માત્મા એટલે પાયસ બની જાય, રાઈટ? એટલે આ બધી લાયકાતની જરૂર એટલા માટે નથી. ભક્તિનું ઇમ્પોર્ટન્સ શું છે આપણને આ પ્રકરણમાંથી ખબર પડે છે. એટલે મોટે ભાગે આપણે બહુ બધો મલબો લઈને આવતા હોઈએ છીએ, રાઈટ? હું કેટલું કેવું જીવન જીવ્યું છું, અરે હે, મેં આ કર્યું છે, મેં પેલું કર્યું છે, મેં આવું વિચાર્યું છે, મેં પેલું વિચાર્યું છે, હું આવું બોલ્યો છું, હું તેવું બોલ્યો છું. આ બધું લઈને આવીએ તો આપણને હંમેશા સંકોચ હોય અને હજી પણ ચાલ્યું આવતું હોય કંઈક કંઈક તો, રાઈટ? હજી બી એવું ના હોય કે કમ્પ્લીટપણે એ ક્લીન થઈ ગયું હોય, સ્લેટ આખી ક્લીન ના થઈ હોય, આપણે શરૂઆત કરી હોય તો આપણને લાગે કે હું કેવી રીતે આગળ વધીશ. ના, રૂપ ગોસ્વામી મહારાજ જે છે એ આપણા ઉપર બહુ જ કૃપાળુ થઈને બહુ જ આ વાત બહુ જ ક્લિયરલી કહે છે, ડોન્ટ વરી એટ ઓલ, રાઈટ? અને આપણું આપણી જે એકચ્યુઅલી બંધારણીય સ્થિતિ જે કહેવાય ને કે આપણી ખરેખર શાશ્વત સ્થિતિ તો આ જ છે. પ્રભુપાદ કહેતા ને કે આ બધા અંગ્રેજીઓને શું ખબર પડે, શું કામ એ લોકો આ ભક્તિ માર્ગમાં આવી ગયા, કેમ આવી ગયા? કારણ કે દેટ ઇઝ અ કન્સ્ટિટ્યુશનલ પોઝિશન ઓફ અ સોલ. આત્માનું બંધાણી આપણી બેઝિક કન્ડિશન જ છે કે આપણે ભગવાનની સેવા કરવી જોઈએ, દેટ ઇઝ અવર બેઝિક કન્ડિશન. એટલે કોઈ પણ બેકગ્રાઉન્ડ ના હોય તોય છતાંય જેવા આવીએ ને આમ સરસ કીર્તન ચાલતું હોય તો ભલે હું ગમે તેટલો જેને કહેવાય સંસારિક માણસ હોઉં તો આપણને એકદમ આનંદ આવી જાય. મેં તમને વાત કરી હતી કે ભાઈ અમારા પેલા માયાપુર યાત્રામાં આવેલા પરાણે આવેલા, પણ પછી અચાનક મેં જોયું એમના ફોટા એમના વિડીયોઝમાં જોઉં તો પહેલા બે દિવસ તો એકદમ તમે જુઓ ને તો કે સમાવ પેલા ના હોય કે માણસ ગમે ત્યાંથી એવી જગ્યાએ ટપક્યો હોય કે જ્યાં એને કાંઈ મજા ના હોય, અને પછી હી વોઝ જસ્ટ ક્લેપિંગ, યુ નો.
હરે કૃષ્ણ, કારણ કે એને આનંદ આવે, ભગવાનનો પ્રસાદ હોય ત્યારે ભગવાનને ધરાયેલો, પ્રેમથી ધરાયેલો પ્રસાદ કે ઓટોમેટિકલી ચેન્જીસ, ભક્તોની સાથેનું સાહચર્ય હોય ઓટોમેટિકલી એનો કોન્શિયસનેસ ચેન્જીસ. એટલે આ બંધારણી છે આપણું, આપણે આપણે પ્રયત્ન કરવાની જરૂર નથી, ઇટ ઇઝ માય કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, રાઈટ? અને ભક્તિની પ્રક્રિયા અને પાત્રતા બંને આ બધાથી સ્વતંત્ર છે. નેક્સ્ટ, ભક્તિમય સેવાના અભ્યાસ કરવાની 64 રીતો, 64 આઈટમ્સ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આખું એનાલિસિસ કર્યું, તમે જુઓ ભગવાનની ભક્તિ કરવા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, એવી 64 વસ્તુઓની યાદી ક્યાંથી ઉપાડી? આ યાદી ઉપાડી એટલે આપણા જેવું નહીં, આપણે કોપી પેસ્ટ કરીએ, યા તો ઘણા બધા જગ્યાએ એવું હોય કે ચાઇનીઝ મટીરિયલ ઇઝ ઓલવેઝ ડુપ્લિકેટ લાઈક દેટ, યુ નો, કોપી ને એવું ના, એવું નહીં. એમને એમના મોટાભાઈ સનાતન ગોસ્વામી મહારાજ, એમના એમને જે હરિભક્તિ વિલાસ ગ્રંથ લખ્યો છે ત્યાંથી એમને અહીંયા આવી, એમને ખબર છે કે મારો ગ્રંથ જે છે ધેટ ઇઝ ગોઈંગ ટુ બી યુ નો ધ મેઇન સાયન્ટિફિક બુક. એટલે એમને અહીંયા આગળ આણી દીધી, અને એમને અહીંયા આગળ શું લીધું કે હું એને ડિટેલમાં નથી જતો, બટ આઈ એમ કવરિંગ ઓવરઓલ, રાઈટ? ડિટેલમાં એટલે કે ગુરુને બનાવવા, ગુરુને આપણે શું કહેવાય કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું, પણ પછી દરેક ગુરુની અલગ અલગ હોય તો એનું શું, દેટ હી હેઝ નોટ ટચ, બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે લઈ લીધું એમને કે યસ શું કરવું જોઈએ. સો 64 રીતોની યાદી આપી, બરાબર, અને પછી 7મા પ્રકરણમાં એના અંગેના પુરાવો આપ્યા, ભક્તિના સિદ્ધાંતના પુરાવા, બરાબર, અને 10 પ્રવૃત્તિઓ શું કરવું અને શું નિવૃત્તિ છે એ સમજાવ્યું. 8મા પ્રકરણમાં આપણે કયા કયા અપરાધો ટાળવા જોઈએ એ પણ બતાવ્યું, રાઈટ? અને પદ્મપુરાણમાં જે નામના 10 અપરાધો, જે આપણે એક્ચ્યુઅલી આપણે ઓલરેડી વી કવર્ડ ઇન નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન, એટલા માટે અહીંયા આગળ આપણે લીધા નથી. ઓકે, નેક્સ્ટ પ્રવૃત્તિ, આઈ થિંક નાઉ વી આર સ્ટાર્ટિંગ પ્રકરણ 9, ભક્તિના સિદ્ધાંતો પર વધુ વિચારણા. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, રાઈટ? બહુ સરસ ભગવાનની મૂર્તિ છે જયપુરમાં, અવસર મળે તો જરૂર જવાનું. 3 મૂર્તિ છે ભગવાનના પુત્રના પુત્ર એ બનાવેલી, વજ્રનાભી બનાવેલી, રાઈટ? અને એવું કહે કે 3 મૂર્તિના એક જ દિવસમાં દર્શન થાય તો સાક્ષાત શ્રી કૃષ્ણજીના દર્શન કર્યા બરાબર છે. એમાં જે જયપુર પ્રોપરમાં જે સ્થાયી છે શ્રી શ્રી રાધા ગોવિંદ, રાઈટ? આખું મહેલ જેવું મંદિર છે મોટું, ને આખું જયપુર આવે ત્યાં આવે. સવારની મંગળ આરતી હોય તો ઓલમોસ્ટ આઈ મીન જામ પેક, પગ મૂકવાની જગ્યા ના હોય એટલું. રૂપ ગોસ્વામી મહારાજા વિગ્રહની પૂજા કરતા હતા, રાઈટ? એટલા માટે એના દર્શન કરાવ્યા છે. અને ઇટ ઇઝ લાઈવ ઓલ્સો અવેલેબલ, યુ નો, યુ કેન ગેટ ઇટ ઓન યુટ્યુબ ઓલ્સો એવરીવેર. સો ઓકે, આગળ વધીએ. તો ભક્તિના સિદ્ધાંત ઉપર, સિદ્ધાંત ઉપર બધો વિચાર મંદિર પ્રભુ. નેક્સ્ટ, યસ, હવે જે ફોકસ છે એ 20-42 ઉપર છે, એટલે 21-42. આપણે પહેલા 10 જે જોયા હતા કે જેના ઉપર આપણે ડૂસ છે બધા, પછીના 10 છે એ ડોન્ટ્સ છે, બરાબર ને? કરવું જોઈએ અને ન કરવું જોઈએ એવા 10 કીધા હતા આપણને, રાઈટ? પહેલા 5 છે ગુરુ બનાવવાની ભાર આપણે જોયો, રાઈટ? હવે નેક્સ્ટ જે છે 21-42, એટલે 22 નંબર્સ, એના ઉપર આપણે આજે જોઈશું. તો 30 નંબર, નિંદા અથવા તો જેને કહેવાય કે બ્લાસફેમી, રાઈટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આર્યો, કારણ કે તમે જો સવારના નામાપરાધ જો તમે વાંચતા હો, દાખલા તરીકે 16 માળા કરતા પહેલા નામ અપરાધ જે છે એ વાંચવામાં આવે છે, રાઈટ? તો નામ અપરાધમાં સૌથી પહેલો નામ અપરાધ છે આર્યો કે બ્લાસફેમ ધ ડિવોટી ઓફ ધ લોર્ડ, ભગવાનના માટે જેણે જીવન સમર્પણ કર્યું હોય ભગવાનના નામનો પ્રચાર કરવા માટે, એવી વ્યક્તિની નિંદા કરવી એ મોટો અપરાધ છે. એટલે ધીસ ઇઝ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે નિંદા કરીએ આપણે, દાખલા તરીકે એને આજીવન પોતાનું હરે નામના પ્રચાર કરવા માટે કહ્યું છે, તો એની નિંદા કરવાથી આપણને શું તકલીફ પડે અહીંયા બતાવ્યું છે કે એનું રિઝલ્ટ શું છે, કે આપણે જેટલે પણ પવિત્ર કામ કર્યા હોય એ બધાનું આપણું જે છે એનું ફળ નાશ થઈ જતું હોય છે. આપણે જાણે અજાણે ઘણી વાર આવું કરતા હોઈએ છીએ, રાઈટ? કે કોઈ પણ એવી વ્યક્તિ હોય, અરે યાર જવા દો ને, કે એ તો આવું કરતા હતા, અરે ભાઈ એ આવું ન કરવું જોઈએ. આપણને બહુ સામાન્ય, મતલબ બીજા વ્યક્તિને
ઇવેલ્યુએટ કરવાની બહુ આદત હોય છે. હું મારી પોતાની અંદર હંમેશા ના જાગતો કે મારામાં શું અવગુણ છે, શું મારે સુધારવાની જરૂર છે, પણ બીજી વ્યક્તિ હોય એને હંમેશા હું તાજવામાં તોલવા મળું, રાઈટ? અને હું એ પણ ના વિચારું કે આ વ્યક્તિ કોણ છે. એ વ્યક્તિ આખું જીવન જે છે એ ભગવાન માટે સમર્પિત કર્યું છે. અને બધા જ મનુષ્ય છે, રાઈટ? મનુષ્ય છે એટલે દરેકમાં કોઈ ને કોઈ ખામી રહેવાની. આપણે એ સ્વીકારતા શીખવું જોઈએ, રાઈટ? અને આપણે ક્યાં ફોકસ કરવાનું છે એ જોવાનું છે. આપણે ક્યાં ફોકસ કરવાનું છે? કાગડા હોય તો હંમેશા ગંદકીનો ઢગલો શોધવા માંડે, જ્યાં ગંદકી હોય ત્યાં આગળ જઈને બેસે. અને હંસ હોય તો એ શું કરે? સરસ સરોવર શોધી કાઢે અને ત્યાં આગળ એ તરે. હવે એક જ ગામ છે અથવા એક જ શહેર છે, હે? અને એક જ શહેરમાં બે જગ્યાઓ છે. મારે કઈ જગ્યાએ જવું એ કાગડો કંઈક અલગ રીતે નક્કી કરે છે, હંસ કંઈક અલગ રીતે નક્કી કરે છે, રાઈટ? આપણે પણ કોઈ વ્યક્તિને, ભગવાનના ભક્તને કે જેમને જીવન સમર્પિત કર્યું હોય એમના પ્રતિ જોતા હોઈએ તો આપણે એમને એમની કઈ બાજુ પર જવું છે મારે નક્કી કરવાનું છે, રાઈટ? આપણે એક વખત બહુ પહેલા ધામ અપરાધની વાત થઈ હતી. ધામમાં જઈએ, આપણે ધામની યાત્રામાં જઈએ, ક્યારેક કંઈક અડચણો પણ પડે, રાઈટ? સમટાઈમ્સ મેનેજમેન્ટમાં કંઈક નાનું મોટું આમ તેમ હોય, અથવા તો કાંઈ ના હોય તો કે અહીંયા આગળ તો બધી ગટરો ખુલ્લી છે, કચરો અહીંયા બધો બહાર નાખે છે, અહીંયા રોડ બહુ ખરાબ છે યાર, તમે જુઓ ને, વિકાસ જ નથી થયો અહીંયા આગળ, રાઈટ? હા, અહીંયા આગળ લોકો આમ, આપણે તો ત્યાં આગળ હોય તો કેવા સારા લોકો, અહીંયા આગળ તો લોકો જો ગાળો બોલે છે. આ વ્યક્તિ સાધુ લાગે છે પણ સાધુ જેવું એનું વર્તન નથી. ધામમાં જઈને હું આ બધું કરું છું, ધામ અપરાધીનું શું કામ મારે બધું જોવું છે? હું ત્યાં એ માટે નથી આવ્યો, તો ત્યાં આગળ સાક્ષાત શ્રીકૃષ્ણજીની અનુભૂતિ કરવા આવ્યો છું કે આ જ જગ્યા છે જ્યાં આગળ ક્યારેક શ્રીકૃષ્ણજી આવ્યા હતા. આ જ જગ્યા છે જેના વખાણમાં રૂપ ગોસ્વામી મહારાજ નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શનમાં લખે છે કે આખા બ્રહ્માંડમાં જેટલા બી લોક છે, ઇવન ખાસ કરીને જે હાયર લોક જે બધા છે, લાઈક સ્વર્ગ લોક ને દેવલોક ને બધા, એના કરતા પણ સૌથી મહત્વનું અથવા પવિત્ર સ્થળ મથુરા છે કે જ્યાં શ્રીકૃષ્ણજીએ જન્મ લીધો હતો, રાઈટ? એમની લીલામાં જન્મ લીધો. ત્યાં આગળ મથુરા કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે વૃંદાવન, કે ત્યાં આગળ એમને એમની માધુર્ય લીલા કરી, રાઈટ? વૃંદાવન કરતા પણ ઉપર ઇમ્પોર્ટન્ટ છે ગિરી ગોવર્ધન પર્વત, કે જે એમને એમની પોતાની તછલી આંગળી ઉપર ઉપાડ્યું. ગિરી ગોવર્ધન કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે રાધાકુંડ, કે જ્યાં આગળ જે રાધાજીનું પ્રિય છે અને રાધાજી શ્રી કૃષ્ણજીને બહુ પ્રિય છે, માટે રાધાકુંડ આખા જેને કહેવાય કે ત્રિભુવનમાં બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા છે, રાઈટ? આવું કહે છે. આપણા મનમાં આ વિચારો આવવા જોઈએ. બાકી તો ખામીઓ તો બધે જ દેખાય. ક્યાંય પણ જઈએ, કંઈ પણ એવું કંઈ પરફેક્ટ તો સિસ્ટમ છે જ નહીં ને. દરેક કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી, કોઈ સિસ્ટમ પરફેક્ટ નથી, રાઈટ? દરેકમાં ખાઈ હોય. એટલે આ જે નિંદા કરવાની મારી આદત છે, એ આદત મને મારા બધા જ જે સારા કર્મો હોય એ સારા કર્મોના ફળમાંથી મને વંચિત રાખે છે, રાઈટ? બધી જ પવિત્ર પ્રવૃત્તિઓથી. પછી મારો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો ચૈતન્ય મહાપ્રભુ 6 અષ્ટકમાં સમજાવે છે, તૃણાગપિ સુનિચેન તરોરપિ સહિષ્ણુના અમાનિન માનદેન કીર્તનીય સદાહરિ. તૃણાદપિ સુનિચેન, એટલે ઝાડનું આપણે ઘાસનું તણખલું હોય એના જેવા નમ્ર થવાનું છે. એના ઉપર પગ મૂકીને કોઈ જતું રહે એ બિલકુલ એને એવું નથી લાગતું, રાઈટ? તરોરપી સહિષ્ણુના, ઝાડ જે છે ઝાડને લોકો કાપી નાખે છે, અથવા તો ઝાડ જે છે ખુલ્લામાં ઠંડી ગરમી વરસાદમાં બહાર ખુલ્લામાં ઉભેલું છે, રાઈટ? લોકો એને પથ્થર મારીને એના ફળ લે છે, ઘણું બધું આપણે એનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો છતાં પણ એ કેવું સહિષ્ણુ છે, ઇઝ જસ્ટ ટોલરન્ટ, યુ નો, કે બધું સ્વી સહન કરે છે. સહનશીલતાનો ગુણ બહુ મોટો કર્યો છે એમને. પણ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ છે, અમુક વસ્તુ સહન નથી કરવાની ભક્તિમાં. યુ શુડ નોટ ટોલરેટ. જ્યારે ભક્તોની નિંદા થતી હોય અથવા ભગવાનની નિંદા થતી હોય એ તમારે સહન ન કરવી જોઈએ. એટલે પહેલો પોઈન્ટ શું હતો કે આપણે પોતે નિંદા કરીએ તો શું થાય? આપણી બધી સારી પ્રવૃત્તિઓનું કર્મનું ફળ આપી જતું રહે. અને જો બીજા કોઈ નિંદા કરતા હોય અને ત્યાં આગળ જો નિંદા અથવા કાંઈ પણ જેને કહેવાય કે એની અગેન્સ્ટમાં જાય, અને જો આપણે એને મૂક પ્રેક્ષક તરીકે આપણે એને જોયા કરીએ તો ઇટ્સ અ બિગ 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 લોસ ટુ અસ. બહુ મોટો આપણને નુકસાન થાય છે. દાખલા તરીકે અહીંયા આપણે એક નાનું ઉદાહરણ આપવું હોય, ઘણા બધા લોકો હોય કે આપણે તો નરોવા કુંજરોવા, મને કંઈ ફેર નથી પડતો, હે? જેને જે બોલવું હોય બોલું. ના, that you should not tolerate. કોઈ ભક્ત હોય, કોઈ ભગવાનનો જેને કહેવાય સેવક હોય, એની ઉપર કંઈક એને નુકસાન થતું હોય, એવું થતું હોય તો યુ કેન નોટ સ્ટે સાયલન્ટ. દાખલા તરીકે બાંગ્લાદેશમાં જે કહેવાય કે અત્યાચાર થયા હતા ભક્તો ઉપર, રાઈટ?
તો ઇસ્કોન તરફથી ગામે ગામમાં બધા સેન્ટરોમાંથી યાત્રાઓ કાઢવામાં આવી હતી, રાઈટ? અને આખા ઇન્ટરનેશનલ લેવલ પર, નોટ ઓનલી ઇન્ડિયા, એક્રોસ ધ વર્લ્ડ બધે જ. અને બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટરને ત્યાં સુધી એમને ઇવન યુનાઇટેડ નેશન્સ ત્યાંથી પણ એમને પ્રેશર કરીને દે વેર આસ્ક ટુ ટેક એક્શન. દે વેર ઓલ એની વે ટેકિંગ એક્શન, રાઈટ? ધેટ્સ નોટ ધ પોઈન્ટ. સી સેડ કે માઇનોરિટીઝ રાઇટ્સ આર ટુ બી પ્રોટેક્ટેડ. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે આવો અત્યાચાર સહન નહીં કરવો, અને એમાં દાખલો કોણ આપે છે? જગાઈ અને મઠાઈ. તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય તો એકચ્યુઅલી નિત્યાનંદ પ્રભુ જે છે, ચૈતન્ય મહાપ્રભુની સાથે આપણે બોલીએ ને, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ, તો એમાં નિત્યાનંદ પ્રભુ છે એ બલરામજીનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય ચૈતન્ય મહાપ્રભુજી છે કૃષ્ણજીનું સ્વરૂપ છે. તો નિત્યાનંદ પ્રભુને ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે તમે ઘરે ઘરે જઈને લોકોને મહામંત્ર લેવા માટે પ્રેરણા આપો. અને નિત્યાનંદ પ્રભુ ખૂબ દયાના સાગર છે. એકચ્યુઅલી એવું કહેવાય, આદિ ગુરુ પણ નિત્યાનંદ પ્રભુ કહેવાય છે, કે નિત્યાનંદ પ્રભુની કૃપા હોય તો ચૈતન્ય પ્રભુનો આશીર્વાદ મળે, રાઈટ? સો નિત્યાનંદ પ્રભુને એવું થયું કે હું બધા જ પતિતોનો ઉદ્ધાર કરું. એટલે એ ત્યાં આગળ જ્યાં હતા ત્યાં આગળ મોટામાં મોટા બે, જેને કહેવાય કે અસુર અથવા તો રાક્ષસ ક્વોલિટીના લોકો, જગાઈ અને મઠાઈ, એ બે જણા એકચ્યુઅલી બ્રાહ્મણમાં કુળમાં જન્મ્યા હતા, પણ બધી વાતે પૂરા. એ ત્રાસ મચાવી દીધો હતો આખા, જેને કહેવાય કે ગામમાં એમને. અને જાત જાતના એમના રોજ નવા નવા કરતૂતો હોય, કોઈને ને કોઈને ધૂતવાના, મદિરા પાન કરવાનું, અને જાહેરમાં જેને કહેવાય કે એવા કાર્યો કરવાના કે જે એકદમ શોભજન્ય હોય. તો એમને એક દિવસ આવી રીતે કીર્તન કરતા કરતા જતા હતા, અને એમને દેખાયું કે દૂર પેલા બે ભાઈઓ જે છે, જગાઈ મધાઈ, જગાઈ અને મધાઈ, એ બે જણા ત્યાં આગળ બેઠા છે. તો એમને થયું કે ચલો હવે આનો પણ ઉદ્ધાર કરી દઉં. એકચ્યુઅલી ભક્તો જે છે એ બહુ જ દયાળુ હોય છે, રાઈટ? અને નિત્યાનંદ પ્રભુ જેને કહેવાય કે દયાના સાગર છે, દયાના સાગર. અને એમને થયું કે ચલો આજે હવે આમનો ઉદ્ધાર કરીએ, એટલે એમની પાસે જાય છે અને એમને વિનંતી કરે છે કે તમે આ બધા કાર્યો કરો છો, પણ તમે ભગવાનનું નામ લો એકવાર, ચાલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, વિનંતી કરે છે. જેવી રીતે કહેવાય ને કે મોઢામાં પેલું ઘાસનું તણખલું લઈને કેવી રીતે વિનંતી કરે, એમ બે હાથ જોડીને ઘૂંટણ પર નમીને, કારણ કે એટલા દયાના સાગર છે. એમને ખબર છે કે આ એકવાર નામ લેશે તેનો ઉદ્ધાર થઈ જશે, એટલે પ્રયત્ન એમને પ્રયત્ન કરે છે. જગાઈ મઢાઈ એમની ખૂબ હાંસી ઉડાવે છે, હાંસી ઉડાવે છે તો ઠીક છે, પણ પથ્થર ઉપાડીને એમને મારે છે અને એમના માથામાં વાગે છે અને લોહી નીકળે છે. ને ચૈતન્ય મહાપ્રભુને ખબર પહોંચે છે કે નિત્યાનંદ પ્રભુ આ રીતે પ્રચાર કરતા હતા અને જગાઈ મઢાઈએ હુમલો કર્યો છે. નોટ અ મોમેન્ટ, નોટ અ સિંગલ સેકન્ડ હી વેઇટ્સ, યુ નો, એ સહન નથી કરતા. આમ આ જ ચૈતન્ય મહાપ્રભુએ આપણને શિક્ષાષ્ટકમમાં કીધું છે, ત્રિણાદપિ સુનિચે ન તરોદપિ સહિષ્ણુના, અમાનીના માન દેને કીર્તનીય સદાહારી. ભક્તો કેટલા નમ્ર હોવા જોઈએ, સહિષ્ણુ એટલે સહનશક્તિ કેટલી હોવી જોઈએ, એમને જ કીધું છે સહનશક્તિ રાખવાની. પણ જ્યારે ભક્ત ઉપર, ભક્તિ ઉપર અને ભગવાન ઉપર જ્યારે કંઈક વાર થતો હોય ત્યારે તો ક્રોધનો સાચો ઉપયોગ કરવાનો છે. હી ઇમિડિયેટલી કોસ, અને ત્યાં જ દોડતા પહોંચી જાય છે, જેને કહેવાય કે જેવી રીતે પવનનો વંટોળ કેવો પહોંચી જાય, અને તરત જ જે જગાઈ મટાઈ છે એને સજા કરવા માટે તૈયાર કરે છે. અને આમ કરીને એમનું સુદર્શન ચક્ર બોલાવે છે, તાત્કાલિક કે અહીંયા હાજર થાય સુદર્શન ચક્ર, અહીંયા જ એમનો વધ કરવામાં આવશે તાત્કાલિક. અને નિત્યાનંદ પ્રભુ જે છે એમના ચરણ પકડી લે છે કે પ્રભુ આ અવતારમાં નહીં, તમારા આ અવતારમાં તમારે આ નથી કરવાનું, મહેરબાની કરીને તમે પુનઃ ચૈતન્ય મહાપ્રભુના તમારા જે અવતારનું કાર્ય છે, તમે તો દયાના અવતાર છો, આપણે એમનો ઉદ્ધાર કરવાનો છે, એમ જ ઉદ્ધાર કરવાનો છે, વધ કરીને નહીં, રાઈટ? અને એમની વિનંતી, ખૂબ વિનંતી પછી મારી જગાઈ મધાઈનું પણ હૃદય પરિવર્તન થાય છે. એ પણ તરત ત્યાં આગળ જેને કહેવાય કે જમીન પર પડીને એમની માફી માંગે છે અને ઓન ધ સ્પોટ ધે આર ચેન્જ, યુ નો, ઓન ધ સ્પોટ. અપિચેત સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, તુરંત જ આવા દુરાચારી લોકો, રાઈટ? તો પણ અહીંયા આગળ પોઈન્ટ શું છે, ચૈતન્ય મહાપ્રભુ ગુસ્સે થયા છે. એટલે આપણે બહુ જ જરૂરી છે, આ થતું હોય ત્યારે આપણે મૂક નથી બની લેવાનું, મૂક પ્રેક્ષક નથી બનવાનું, રાઈટ? વી કાન્ટ બી અ સાયલન્ટ ઓડિયન્સ. હવે આપણે એ ન રહી શકીએ, આપણે એવી પરિસ્થિતિ હોય
તો આપણે ત્રણ રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરવાની છે. જ્યારે ભગવાનની નિંદા થતી હોય, ભક્તોની નિંદા થતી હોય, અથવા તો એમની ઉપર કંઈ દુરાચાર આચરણ થતું હોય એવું, તો ત્રણ વસ્તુ થઈ શકે. પહેલું તો એને વાદ વિવાદમાં આપણે એને હરાવવા જોઈએ કે નહીં, તારો પોઈન્ટ સાચો નથી. એને કઈ રીતે આપણે એને હરાવીને કન્વિન્સ કરી શકીએ કે ના, તારી સોચને સુધારવાની જરૂર છે, જેથી કરીને તારું જીવન પણ સુધરે, રાઈટ? એવું આપણે એને કરવાની જરૂર છે. તો એ પહેલો પોઈન્ટ છે કે સામેની જે વ્યક્તિ જે છે એને આપણે કન્વિન્સ કરવો, રાઈટ? વિરોધી પક્ષને હરાવો. બીજું કે ઇમિડિયેટલી સુસાઇડ નહીં કહેવાય, એનું જીવનને છોડી દેવાનું, જીવનનો ત્યાગ. આવો પ્રસંગ છે, આપણે ગઈકાલે પણ વાત થઈ હતી, રાઈટ? સતી માતાએ મહાદેવજીના પત્નીએ જ્યારે એમને જાણ્યું કે મારા પતિ જે છે એ મારા પિતા જે છે એ મારા પતિની હાંસી ઉડાવી રહ્યા છે, નિંદા કરી રહ્યા છે, રાઈટ? ધેન શી ડીડ નોટ વેઇટ ફોર અ મોમેન્ટ, એક સેકન્ડ પણ એ રોકાયા નથી. ઇમિડિયેટલી સી લેફ્ટ હર બોડી, રાઈટ? એમનું શરીર છોડી દીધું, એમને તો જીવન છોડી દીધું. એટલે બીજી આ છે, પણ આ બે એક્સ્ટ્રીમ છે. આ બે ના થાય તો ત્રીજું શું, એ જગ્યા છોડીને તરત જ જતા, દૂર જતા. કારણ કે એ જગ્યા પણ ઉભા રહીને આપણે સાંભળીએ તો આપણું જ્ઞાન જે છે, આપણને જે કંઈ પણ ભક્તિથી આપણી જે શક્તિ બની છે, આપણને આગળ વધવા માટે જે બળ મળ્યું છે, એ બળનો નાશ થઈ જાય છે. એટલે વી મસ્ટ બી વેરી ક્લિયર કે મારે આ બે વસ્તુ ના થાય તો મારે એ જગ્યા છોડી દેવું જોઈએ, બરાબર? અને આ જે છે એ 20મા શ્લોકનો પોઈન્ટ છે. પ્લીઝ બી વેરી કેરફુલ કે જ્યાં પણ આવું કંઈ ચાલતું હોય ત્યાં આગળ આપણા રહેવાથી આપણને નુકસાન થાય છે, એટલે જરૂર એ જગ્યા છોડી દેવી જો કશું ના થાય તો, રાઈટ? ઓકે, સો દેટ ઇઝ શ્લોક પોઈન્ટ નંબર 20. હવે 21મા અને 22મા શ્લોકની વાત છે. 21મો શ્લોક છે તિલક અને તુલસી માળાનો. શું મહત્વ છે તિલક અને તુલસી માળાનું, અદભુત રીતે સમજાવ્યું છે, અદભુત રીતે. જ્યારે આપણે તિલક કરીએ છીએ અને તુલસી માળા પહેરીએ છીએ ગળામાં, શું મહત્વ છે? આપણું શરીર વૈકુંઠ બની જાય છે, વૈકુંઠ, સાક્ષાત ભગવાનનો, શ્રી કૃષ્ણજીનો વાસ છે વૈકુંઠમાં. અને ભાગવતમાં કીધું છે કે જ્યારે અજામિલની વાર્તા આપણે જોઈ હતી 18 દિવસમાં, કે જ્યારે યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલે છે, ત્યારે વિષ્ણુદૂતો ક્લિયર કટ ગાઈડન્સ આપી દે છે કે જ્યાં આગળ નારાયણ હોય, નારાયણના ભક્તો હોય, ત્યાં તમારે દૂરથી પણ જોવાનું નથી. તમે એની હિસ્ટ્રી ચેક કરવા બેસશો જ નહીં કે એણે શું કર્યું હતું ને શું નહોતું કર્યું ને, એને આ પાપની સજા આપવાની છે ને ફલાણા અપરાધની સજા આપવાની છે. નથિંગ ડુઈંગ, ગેટ આઉટ, ગેટ લોસ્ટ ફ્રોમ હિયર, રાઈટ? બહુ સરસ રીતે સમજાવ્યું, આખું એના પ્રકરણો છે, રાઈટ? તો યમદૂત છે, ક્યારે એનો કોન્ટેક્ટ નથી કરી શકતા, જે ગળામાં તુલસી માળા ધારણ કરે છે અને તિલક કરે છે, ધે કેન નોટ, ધે આર નોટ એલાઉડ ટુ ડુ, રાઈટ? એમને વિષ્ણુદૂત જ આવે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે આ ધારણ કરે છે એ મૃત્યુ પછી, ભલે મૃત્યુ ગમે તે હોય, પણ મૃત્યુ પછી એ કૃષ્ણ લોકમાં જાય છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ, જેને પણ તુલસી માળા ન પહેરતા હોય તો પહેરવા માટેનું આ મોટામાં મોટું પ્રોત્સાહન છે. રૂપ ગોસ્વામી મહારાજ સાક્ષાત, રાઈટ, જે રૂપમંજરી છે કૃષ્ણજીની, રાધા કૃષ્ણની લીલામાં એ પોતે રૂપમંજરી છે, રાઈટ? એમના મોયેથી કહેલા શબ્દો છે. અને તિલક શું છે? તિલક જે છે આપણે શરીરને કૃષ્ણજીને હવાલે કરીએ છીએ, બહાર તિલક થાય, રાઈટ? સવારના નાઈને આવીએ આપણે, આમ કરીને અહીંયા આપણે કપાળમાંથી ચાલુ કરીએ, ઓમ કેશવાય નમઃ, રાઈટ? પછી પેટ ઉપર ઓમ નારાયણાય નમઃ, પછી છાતી ઉપર ઓમ માધવાય નમઃ, પછી ગળા ઉપર ઓમ ગોવિંદાય નમઃ, રાઈટ? પછી જમણી બાજુમાં પેટ ઉપર ઓમ વિષ્ણવે નમઃ. પછી હાથ જે છે આપણો, હાથમાં અહીંયા આગળ જે ઉપરનો હાથ કહેવાય, અહીંયા ઓમ મધુસૂદનાય નમઃ. પછી અહીંયા આગળ આપણા ખભા ઉપર રાઈટ સાઈડના ઓમ ત્રિવિક્રમાય નમઃ. પછી લેફ્ટ સાઈડના પેટ ઉપર આપણું જે પેટ છે ને, એમાં ડાબી બાજુ સેન્ટરમાં આપણે નારાયણાય કર્યું, રાઈટ સાઈડમાં આપણે વિષ્ણવે કર્યું, લેફ્ટમાં ઓમ વામનાય નમઃ. પછી જે લેફ્ટ હેન્ડ છે, લેફ્ટ હેન્ડ ઉપર આપણે અહીંયા આગળ કરીએ ઓમ શ્રીધરાય નમઃ. પછી લેફ્ટ જે ખભો છે, ખભાની ઉપર આપણે કરીએ કે ઓમ ઋષિકેશાય નમઃ. પછી આપણો જે બરડો છે, બરડામાં ઓમ પદ્મનાભાય નમઃ. અને પછી પેટની પાછળની જે ભાગ છે, ઓમ દામોદરાય નમઃ. અને પછી હાથમાં જે કંઈ પણ ચંદન વધ્યું હોય એને આપણે શિખા ઉપર
ઓમ વાસુદેવાય એમ કરીને પૂછવાનું છે. ધીસ ઇઝ ધ પ્રોસેસ, વેરી ઇફેક્ટિવ પ્રોસેસ. શું કામ આટલી બધી અસરકારક છે? કારણ કે રૂપ ગોસ્વામી મહારાજે પોતે એનું વર્ણન કર્યું છે. અને ધેન ઇફ વી ડાય, વેન એવર વી ડાય, ક્યાંય પણ મરીએ, ક્યારેય પણ મરીએ, તો યમદૂતો આપણને હાથ નહીં લગાવે, આપણો આત્માને ટચ નહીં કરે. કમ વોટ મે, ગમે તે હોય, રાઈટ? સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તુલસીમાળાનું મહત્વ, તુલસીમાળા જનરલી જે મળતી હોય છે, અલગ અલગ નાના, થોડા મોટા, થોડા મોટા, એવી રીતે મણકાની મળતી હોય છે, પહેરવા માટે, પહેરવા માટેની અલગ, રાઈટ? અને જ્યારે પણ લઈએ તો આપણે પહેલાં ભગવાનને ધરાવીએ, રાઈટ? કોઈ પણ વસ્તુ હોય ભગવાનને ધરાવીએ, ભગવાનને આપીએ, રાઈટ? અમે માયાપુર ગયા હતા તો નરસિંહદેવજીનું ત્યાં મંદિર છે, તો બધા ત્યાં જે કંઈ પણ નરસિંહદેવજી આપે, નરસિંહદેવ જે છે એને ત્યાં રાખે, લોકો પહેલાં ગંગાજળ, કોઈ પણ વસ્તુ ધરાવવાની હોય તો ગંગાજળથી ત્યાં મૂકે, મંત્ર બોલે અને પછી ભગવાનને અર્પણ કરેલું. આપણે જેમ પ્રસાદ લઈએ એમ આપે, ધેન વી હેવ ટુ વેર ઇટ, ઇટ્સ વેરી 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 ઇફેક્ટિવ. અને જેમ ઘણા બધા લોકો પાર્થ પ્રભુને ઘણા બધા પાસે પેલું પુસ્તક છે, કૃષ્ણ ભાવનામૃતમાં પ્રથમ કદમ, રાઈટ? પ્રથમ પગલું માં લખ્યું છે કે દીક્ષા લેતા પહેલા એક રાઉન્ડની દીક્ષા, લીધા પછી ત્રણ રાઉન્ડ, ત્રણ વખત થવા માંગે એવી તુલસી માયા ધારણ કરવી જોઈએ. સો ભગવાનની ભક્તિ, કારણ કે તુલસી ભગવાનને ખૂબ પ્રિય છે. તુલસી એટલે વૃંદા, એના ઉપરથી તો નામ પડ્યું વૃંદાવન, રાઈટ? ભગવાનનું શાશ્વત સ્થળ છે, એટલે તુલસીજીની કૃપા તો અનભ્ય કૃપા છે. સો પ્લીઝ યુ કેન ડૂ ઇટ. ઓકે, નેક્સ્ટ પ્રભુ ભગવાનને ચડાયેલા ફૂલની માળા સ્વીકારવી. આપણને લાગે આનું શું મહત્વ છે યાર, ઇસ્કોનમાં જાઓ તો સવારના ક્યારે આમ કીર્તન ચાલતું હોય તો ઘણા બધા ભક્તો છે ને આમ કાનમાં ફૂલ ભરાયેલું હોય, આ બાજુ આ બાજુ અને માળા પહેરેલી હોય ઘણી વાર, અને જે વ્યાસપીઠ પર જેમને બેસાડે એમને પણ ભગવાનને ધરાયેલી માળા આપવામાં આવે. સો ધીસ ઇઝ પ્રોસેસ. શું મહત્વ છે અહીંયા બતાવ્યું છે, ઇટ્સ અ સાયન્ટિફિક પ્રોસેસ, રાઈટ? વૈજ્ઞાનિક પદ્ધતિ છે. કેમ? જે ભગવાનને ચડાયેલી માળા પહેરશે, ઉદ્ધવજી શ્રી કૃષ્ણજીને કહે છે કે ભગવાન હું તમને ચડાયેલા ફૂલ, તમને ચડાયેલા પુષ્પ માળા, તમને ચડાયેલા બીજી બધી વસ્તુઓ જે તમને આપેલી હોય છે એને હું ગ્રહણ કરું છું, તમને ધરાવેલું અન્ન એ બધું હું લઉં છું, પણ એનાથી શું થશે? માયા જીતી ના શકે. ઇટ્સ અ વેરી મેજિકલ ફોર્મ્યુલા, જેને કહેવાય ને કે મેજિક એટલે જાદુ, જાદુ જેવી શક્તિ છે. આમાં રૂપાદ વારે વારે કહેતા કે જેમ જેમ કૃષ્ણ પ્રસાદ ચાલુ કરો ને એમ એમ માયાથી આપણે દૂર જતા જઈએ. વેરી 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણને એમ લાગે કે મને આ નથી છૂટતું, મને પેલું નથી છૂટતું, અથવા મન કંટ્રોલમાં નથી રહેતું, તો એનો એનો રસ્તો શું છે? નામનિષ્ઠા પ્રભુ પણ કહેતા હતા, ભક્તિમય સેવાની શરૂઆત છે જીભથી થાય છે. સેવોન્મુખે હિ જીવવા દો, સેવોન્મુખે હિ જીવવા દો. સેવા સેનાથી કરવાની? બીજું તો હું શું કરી શકું? આ એક જ વસ્તુ છે જેનાથી હું કઈ કરી શકું, જીભ, રાઈટ? જીભથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. આઈ કેન ડૂ ધેટ, રાઈટ? ને બીજું શું કરી શકું? ભગવાનને ધરાયેલો પ્રસાદ લઈ શકું ને ઇટ વર્ક્સ લાઈક મેજિક. ઓવર અ પીરિયડ આપણને રિયલાઇઝ થાય કે ખરેખર મારા જીવનમાં કંઈક ચમત્કાર બન્યો એવું લાગે. પ્રભુપાદ આપણને યાદ છે કે પ્રભુપાદ આટલા બધા ભક્તો માટે, એટલે છોકરાઓ ફોરેનના, હે, સો યંગ, યુ નો, સાઉથ પીપલ, એટલા બધા 20 લોકો માટે એમને ખાવાનું પોતે બનાવતા હતા. શું કામ? ખાલી ખાવાનું નહોતું, એ જાદુ હતું, રાઈટ? એ જયારે એ ધરાવે ભગવાનને અને પછી જયારે આપે તો એમાં તો એ આખી વસ્તુ જ ભૌતિકમાંથી આધ્યાત્મિક બની જાય છે. એટલે ભગવાનને ધરાવેલું ફૂલ, ભગવાનને ધરાવેલી ફૂલ માળા, એ ધારણ કરવાથી માયા આપણને જીતી ન શકે. માયા જે છે, માયા અધરવાઇઝ વેરી પાવરફુલ, રાઈટ? અને આપણે જે ભૌતિક જગતના જે કાર્યો હોય એનું, દરેક કાર્યનું કઈ રિએક્શન હોય, બરાબર? આપણે કાંઈ પણ કરીએ, ખાવાનું બનાવીએ તો એમાં કેટલાય કીટાણુ જીવાણુ મળતા હોય, થાય. સો દરેકનું રિએક્શન હોય અને એને લગતા આપણને રોગ જાત જાતના હોય. ભૌતિક રોગ આપણે કેટલા બધા હોય, મારા તો મારા મનમાં અનેક પ્રકારના રોગો હોય, બધાનો નાશ થાય. એટલે ધીસ ઇઝ વેરી વેરી પાયસ. લોકો ભગવાનને ચડાયેલું અત્તર હોય છે, રાઈટ? ભગવાનને અત્તર ચડાવવાની આપે. સવારના તમે જાઓ મંગળા આરતીમાં,
ભગવાન ચડાવેલું અર્થ હોય કે તમને અહીંયા આગળ કશે બધા લેવી હોય. મે બી કોરોના પછી તો પ્રેક્ટિસ સમવેર ઇટ ઇઝ ધેર સમવેર સ્ટોપ કરી છે, પણ પછી ધેન યુ નો વેન યુ સ્મેલ ઇટ બીકોઝ ઇટ ઇઝ ગીવન ટુ કૃષ્ણ, રાઈટ? કૃષ્ણજી પાસેથી આવ્યું છે. આખું આપણી જે ઘાણેન્દ્રિય છે ને આખી એને પવિત્ર કરી નાખે. 24મો પોઈન્ટ, અનધર પોઈન્ટ. આપણે બધા શરમાતા હોઈએ છીએ, હમણાં મેરેજ હોય અથવા ઘરનું કઈ ફંક્શન હોય, ડીજે બોલાયું હોય, ભલે આવડતું હોય કે ના આવડતું હોય, બે હાથ ઊંચા કરીને આપણે હે, અને કાંઈ પણ ગીત વાગતા હોય, ગુજરાતી, ગોલીવુડ, બોલીવુડ, હોલીવુડ, કાંઈ પણ વગાડે, આમ કરવામાં કાંઈ શરમ ના આવે. અને ભગવાનને ત્યાં આગળ ભગવાનનું કીર્તન ચાલતું હોય તો આમ બાજુમાં અદર ફાળી જોતો, હા બે ચાર જણા કરવાનું. અમે યાત્રામાં ગયેલા માયાપુરમાં, એમનો શરૂઆતમાં તો એવું લાગે કે એ ચાર પાંચ જણા, દસ જણા, પંદર જણા ઉભા થઈને કરે, 350 જણા હતા, પણ મોસ્ટલી પીપલ યુ નો ફોલ્ડેડ હેન્ડ્સ અદર ફાળીને. અને પછી ધીરે ધીરે એક બે દિવસ, અઢી દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, કઈ મને પગ મૂકતા ના આવે તો પણ એમ થાય આપણે ભગવાન માટે નાચીએ. એનું એનું અહીંયા આગળ મહત્વ સમજાયું છે. ભગવાન માટે જયારે આપણે નાચીએ છીએ એનું શું મહત્વ છે કે આપણા હજારો વર્ષોના જે કર્મના એના એના જે રિએક્શન્સ હોય એ બધા રિએક્શન આપણા બળી જાય છે ભગવાનની સામે નૃત્ય કરવાથી, ભગવાનની સામે તાળી પાડવાથી. કેમ તાળી પાડવાનું મહત્વ છે, રાઈટ? નૃત્ય કરવાથી, જેમ ઝાડ નીચે ઉભા રહીએ અને આપણે આમ તાળી પાડીએ તો ઝાડ ઉપર બેઠેલા પક્ષી કેમ ઉડી જાય, એવી રીતે આપણા પાપના કર્મો, અને કેવા નાના મોટા ના, હજારો વર્ષોના. આપણે તો આદિકાલથી આપણું આત્મા અસ્તિત્વમાં છે, બરાબર? એટલે ઘણી બધી યોનિઓમાં અને ઘણા બધા જીવન જીવીને આપણે આવ્યા છીએ. આપણા ઘણા બધા કર્મો છે, મને ખબર નથી, રાઈટ? મને કેમ પર્ટિક્યુલર જગ્યાએ જન્મ મળ્યો, પર્ટિક્યુલર સમયે જન્મ મળ્યો, રાઈટ? ઘણા લોકોને એવું હોય કે મને કેમ ઘરમાં હું આ રીતે જન્મ પામ્યો, થોડોક વહેલા આવ્યો હતો, થોડોક મોડા આવ્યો હતો, બધું કેમ, કેટલાય જન્મોના કર્મોના ફળ છે. ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે મને આટલું સરસ સામ્રાજ્ય મળ્યું તો મને આંધળો કેમ બનાવ્યો, 99 જન્મ સુધી જોયું તો એને પુણ્ય જ પુણ્ય કર્યા હતા, એટલે તો હસ્તિનાપુરમાં સામ્રાજ્યનો અધિષ્ઠ રાજા બન્યો, પણ 100મા જન્મમાં એને કર્યું હતું, આંખો ફોડીથી પતંગિયાની, રાઈટ? સો લાઈક ધેટ. સો આપણે ઘણા બધા કર્મો કર્યા છે, બધા જ બળી જાય છે, ભડભડ ભડભડ ભડ દાવાગ્નિની જેમ બળી જાય છે. પાર્થ પ્રભુ, તમે સ્કોવર્સ છો ને, જસ્ટ કાઇન્ડલી સી, જે બી કાંઈક બાય મિસ્ટેક અનમ્યુટ થઈ ગયું હતું. સો નાચવાનું બહુ મહત્વ છે કીર્તનમાં. લોકો ગાંડા છે, આપણે જોઈએ છીએ, તમે યુટ્યુબ પર જુઓ તો ઢગલો તમને વિડીયોમાં રહે, કેટલાય ફોરેનરો તમને એમ લાગે કે આ તો વરનાગી લોકો જાય, ખબર નથી પડે, આમ થોડું નથી, આ તો એમના નંચે તો કેમ નંચે, બોલિવૂડ ને ટોલિવૂડ ને બોલિવૂડમાં નાચવાનું, એમાં તો નાચો જ છો, ત્યાં આગળ પેલી સમાજની શરમ ના નાચે તો કે આ જુઓ ને કે આ મુરબી અમારા લોહીના સંબંધમાં પણ નાચતા નથી, ત્યાં પ્રમાણે નાચવાનું. ભગવાનના માટે તમે નાચો ને તો એનું તો અદભુત હે, તાળી પાડવાની હે. સંસાર ભાવા લોક, કેમ આરતી ચાલતી હોય, કેમ આપણી તાળી ના પડે, મારે કરવાનું જે શું, નહીં તો આ બે આ કામ નીચે ઉભા કરશે શું, શું કામ ના તાળી પડે હે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે, બીજું કઈ ના થાય તો કઈ નઈ, બે તાળી તો પડે, તાળી નથી બધા કેટલાય પાપ ના તમારે આપણા ધ્યાનમાં નથી હોતું. રૂપ ગોસ્વામી મહારાજ લખે છે ને શિલા પ્રભુપાદ અંદર એમનું જે આપે છે ડિસ્ક્રિપ્શન, રાઈટ? આપણા શરીરમાં ખુશી જાય, ભલે ને મને ના આવડતું હોય, ચાલતા મારા વ્યવસ્થિત ચાલવામાં મારે આમ તેમ જોવું પડતું હોય, રાઈટ? ઘણી વાર ઉંમરનો એવો હોય, ઘણી વાર મારું વેઇટ એવું હોય, ઘણી વાર મારી સ્ટાઇલ એવી થઈ ગઈ હોય, હે, અથવા તો હું બહુ સહાય હોઉં, શરમાળ હોઉં, તો પણ ના બને, વાંધો નહીં, શરમાળ છો, બારણું બંધ કરીને હે ભગવાનની સામે નૃત્ય કરવાનું બહુ મહત્વ છે. બારણું બંધ કરીને કરવું, અથવા તો બીજા ભક્તો જયારે કરતા હોય ત્યારે કરવું, એટલે ભક્તોની સાથે હોય એ બધા જ જે સરસ ભગવાન માટે નૃત્ય કરવાનો પ્રયત્ન કરતા હોય તો હું પણ કરી શકું, રાઈટ? મે બી મને ના આવડતું હોય તો હું સાઈડમાં રહું, છેલ્લે રહું, પણ હું કરું તો ખરા, એ પગ આમ લાગ કરીને આમ કરવાનું, પછી પગ આમ કરવાનું. ને બ્રહ્માના ભક્તો જે છે, અમને ત્યાં આગળ એક જીવનાથ પ્રભુ, જીવાનાથ પ્રભુ મળ્યા હતા. હી ઇઝ અ કીર્તન લીડર ઓફ માયાપુર, યુ નો, માયાપુર એટલે હેડક્વાર્ટર ઓફ એન્ટાયર ઇસ્કોન એક્રોસ ધ વર્લ્ડ, રાઈટ? અને એમાં પણ સંકીર્તનના હેડ, ઇઝ ફ્રોમ યુએસ, આઈ થિંક 6 ફૂટ હાઈટ, અને વેરી પ્લીઝિંગ પર્સનાલિટી. ઘણી વાર તમે જુઓ તો માયાપુરમાં એ મે બી સન્ડે ઓર અરાઉન્ડ હી ડઝ ગુરુ આરતી ઓલ્સો, રાઈટ? પ્રભુપાદની આરતી કરે, અદભુત એટલો ભાવ એમના શરીરમાં બી દેખાતો નથી. તો એ કહેતા હતા કે આજે નૃત્ય જે છે ભગવાનનું, એ નૃત્ય પહેલા એકદમ, એટલે પહેલા પણ ઇવન અત્યારે પણ, ધેર આર સમ પ્રી ડિસાઇડેડ સ્ટેપ્સ, યુ નો, ઉપરથી કીધું છે આ રીતે કરવાનું. પેલું આપણું
એમને કઈ પણ કોઈ ગમે તેમ હલાવે એવું ના, એમાં ભાવ આવી જાય એવું સરસ, એમના સ્ટેપ એવું સરસ, એમની હાથની મુદ્રાઓ, પગના સ્ટેપ્સ, બધું એ ટાઈપનું તમે જોયું હશે ઘણા બધા, રાઈટ? સો દે ડુ ઇટ વિથ યુ નો વિથ અ હાર્ટ. અને એવું કહેતા હતા કે એક દિવસ એવું થયું, પ્રભુપાદ આરતી કરાવતા, કીર્તન કરાવતા હતા, અને પ્રભુપાદ હિમસેલ્ફ જમ્પ, યુ નો, બે પગ ઉપર ઉભા થઈને આ કૂદકામાં, હે છેલ્લે તો જય પ્રભુપાદ, જય પ્રભુપાદ, પ્રભુપાદ શ્રીલા પ્રભુપાદ, જય જય પ્રભુપાદ, 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 જય શ્રીલા પ્રભુપાદ. તો એક ભક્તને ખબર પડી કે અરે અરે, કે આપણે તો અત્યાર સુધી ખાલી ડાન્સ જ કરતા, ઠેકડા પણ મારી શકાય. અને તાત્કાલિક ફોન થઈ ગયો, એક સેન્ટર થી બીજા સેન્ટર, બીજા સેન્ટર થી ત્રીજા, આખા વિશ્વના સેન્ટરોમાં ખબર પડી ગઈ કે યસ, ભગવાનના કીર્તનમાં ઠેકડા પણ મારી શકાય, રાઈટ? એટલે જસ્ટ ટુ જમ્પ, યુ નો, એટલે બે તમારા પંજા ઉપર તમે કેવી રીતે જમ્પ કરો, રાઈટ? બે હાથ આમ રાખીને જસ્ટ જમ્પ. અને ધેટ વોઝ એડ, એટલે ત્યારે મને તરત જ આની સાથે કનેક્ટ કરવા બહુ માંડ્યું. ભક્તો હોય છે કેટલા શાર્પ, એમનું ઓબ્ઝર્વેશન હોય છે, રાઈટ? અને આ કરવાથી મારા ઘણા કર્મો નષ્ટ થશે, એમને જ ખબર હોય છે. આપણને લાગે આ અંગ્રેજો ગાંડાની જેમ નાચે છે, અને ભાઈ એને ખબર છે કે મારા કેટલાય હજારો વર્ષોના કર્મ આમાં નાશ પામવા છે. શું કામ કરે છે, શું કામ પોતાના બાળકો પણ, તમે જુઓ એના બાળકોને પણ શીખવાડે કે આમાં નાચવાનું, હોય આવી રીતે નાચવાનું, આવી રીતે તાળી પાડવાની, રાઈટ? કેમ શીખવાડવામાં આવે છે, એનું સાયન્સ એમને ખબર પડી ગઈ છે. કારણ કે એ લોકો ભક્તિ સામૃત સિંધુ વાંચે છે, એને સાંભળે છે, એ બધું એ જાણી ગયા છે, રાઈટ? આ બધું કરવું જોઈએ, હાર પહેરવો જોઈએ, રાઈટ? ભગવાનને થરાયેલું ફૂલ લેવું જોઈએ, એને ખબર છે. આપણે બધા ભૂલી ગયા છીએ, એટલે આપણે હવે સરસ આપણા પાસે અવસર આવ્યો, હવે આપણને એની પાછળની ટેકનિક, એની પાછળનું ઇન્ફોર્મેશન ખબર પડી, આપણે આ જરૂર કરવું. ભગવાનને ચડાયેલું ફૂલ હોય પહેલા એને પધરાવતા પહેલા જરૂર થોડી વાર સૂંઘીએ એને, રાઈટ? શક્ય હોય ને કાંઈ મળા કરતા હોય કે એવું કંઈ એવી જગ્યા હોય તો ભરાવી પણ શકીએ, કાલુ રાઈટ, ખિસ્સામાં રાખી શકીએ. ઓકે, નેક્સ્ટ, બોઈંગ ઇન ધ ઓનર ઓફ ડેટી, ભગવાનના ચરણ કમળમાં પ્રણામ કરવા, રાઈટ? આપણને લાગે એનું શું મહત્વ છે, શું મહત્વ છે એનું? જ્યારે આપણે મોટા મોટા યજ્ઞો કરીએ, રાઈટ, અને ભગવાનને નમીએ, બંને સરખું છે. ઇનફેક્ટ એવું કહે છે કે સરખું નથી એકચ્યુઅલી. રૂપ ગોસ્વામી મહારાજ કહે છે, મોટા મોટા યજ્ઞો કરવા અને ભગવાનની સામે સાષ્ટાંગ વંદન કરવા, એ બે સરખું નથી. આપણે લાગે આ સરખું ના હોય, યજ્ઞમાં તો કેટલી મહેનત પડે, બહુ પૈસા લગાવવા પડે, બહુ ટાઈમ લગાવવા પડે, રાઈટ? ના, યજ્ઞ એનાથી ઘણું કરતું નીચું પ્રકારનું કર્મ છે, એમ કહે છે. યજ્ઞ બહુ મહાન છે, રાઈટ? પણ ભગવાન નમસ્કાર કરવા એનાથી ઘણું ઊંચું છે. યજ્ઞ કરવાથી મે બી સકામ અમુક, લાઈક મે બી બહુ બધા યજ્ઞો નથી કહેતા, કારણ કે ઘણા અશ્વમેઘ યજ્ઞ કરે તો સ્વર્ગ લોકમાં જવા મળે, નામ લે. પણ પછી તો કેવું, પુણ્ય ક્ષીણે પુણ્ય સ્વર્ગ લોકમ વિશંતિ, ભગવદ્ ગીતામાં આવ્યું હતું ને, પુણ્ય પૂરા થાય એટલે પછી સ્વર્ગમાંથી પાછું પતન, પાછું મૃત્યુ લોકમાં આવવાનું. પણ ભગવાનની સામે વંદન કર્યા હોય તો ફરીથી જન્મ જ ના આવે, એટલું પાવરફુલ છે. આવી શું કામ આપણે છેલ્લે ક્લાસમાં બે હાથ ઉચ્ચાર કરાવીએ છીએ? શરણાગતિના પ્રણામ જે ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યા, રાઈટ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, કેમ આપણે આ બોલીએ છીએ, રાઈટ? પ્રણામ છે પ્રકારના. અને જયારે ભગવાનની મૂર્તિ સામે હોઈએ, ભગવાનનું આપણું ઘરમાં હોય, મંદિરમાં હોય, જ્યાં પણ હોય, જયારે જયારે આપણે પંચાંગ કે સાષ્ટાંગ જે પણ પ્રણામ કરીએ, યજ્ઞો કરવા કરતા એનું વધારે મહત્વ છે. કેન યુ ઇમેજિન, યજ્ઞ કરવામાં કેટલો સમય, સંપત્તિ જોઈએ, એના કરતા પણ આ વધારે ફાયદાકારક છે. રૂપ ગોસ્વામી મહારાજ કહે છે, જરૂર નમવાનું, રાઈટ? જરૂર નમન કરવાનું. અને આપણે આપણા બાળકોને, આપણા જે ડિપેન્ડન્ટ હોય, એને આની પાછળનું સાયન્સ સમજાવવાનું કે બેટા યજ્ઞ આપણે ક્યારે કરી શકશું, આપણે પ્રણામ કરીએ એનાથી પણ અનેક ઘણું આપણને ફળ છે, રાઈટ? પછી છે 26મું, કે ભગવાનને આવકારો, ભગવાનને આવકારવા. ક્યારે આવકારવા, રાઈટ? મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે ભગવાનની યાત્રા નીકળતી હોય, બરાબર? ઘણી જગ્યાએ ભગવાનની યાત્રાઓ નીકળતી હોય છે, અને લાઈક ભગવાન જે મંદિરો હોય છે ઇસ્કોનના, એમાં પણ કાઢે છે. અને મેં તમને કીધું હતું કે અત્યારે તો માયાપુરમાં પણ દર શનિવારે હાથી ઉપર ભગવાનની યાત્રા કાઢવામાં આવે. ભગવાનની ક્યાંય પણ યાત્રા નીકળતી હોય ને, ત્યારે આપણે જ્યાં પણ જે પણ સ્થાન ઉપર હોઈએ, ત્યાં આગળથી ઊભા થઈ જઈએ. તો એવું લખ્યું છે કે ચંડાળ કુટુંબમાં પણ જન્મ હોય, ચંડાળ એટલે કોણ, કે જે કૂતરાને, કૂતરાનું માંસ ખાય એમ, એવા કુટુંબમાં પણ જન્મ હોય તો પણ એને, જેને કહેવાય કે વિષ્ણુ લોકનો અધિકારી માન્યો છે, વિષ્ણુ લોકનો સભ્ય માન્યો છે એમ. ભગવાનને ખાલી રિસીવ કરવા, આપણે ગેસ્ટને રિસીવ કરવા નથી જતા. આપણા ઘરમાં કઈ પ્રસંગ હોય તો ગેસ્ટને રિસીવ કરીએ, રાઈટ? અથવા મોટા મોટા ફંક્શનોમાં ચીફ ગેસ્ટ હોય એને રિસીવ કરવામાં આવે, રાઈટ? ઘણું બધું.
કોઈ મોટું દાખલા તરીકે સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ફંક્શન હોય તો જેનો નંબર આવ્યો એને રિસીવ કરવામાં આવે. આપણે આ બધાને રિસીવ કરતા શીખીએ છીએ તો શા માટે ભગવાનને રિસીવ નહીં કરવાનું? જ્યારે પણ ભગવાનની યાત્રા નીકળે જસ્ટ સ્ટેન્ડ અપ, જ્યાં હોય ત્યાંથી ઉભા થઈ જાઓ, બસ ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, મંદિર અથવા તીર્થ સ્થાનોમાં જવું. આપણને એમ લાગે કે હવે અહીંયા આગળ હું કોઈ હિલ સ્ટેશન પર ફરવા પણ જવું છું ને મંદિરમાં પણ જવું, ઓલ ઇઝ સેમ, રાઈટ? કઈ કઈ ફરક નથી. કુદરતી સ્થળે જવું અથવા તો થિયેટરમાં મૂવી જોવા જવું, હોટલમાં જમવા જવું, અને મેબી મંદિરમાં જવું અથવા ભગવાનના ધામમાં જવું, ઓલ ઇઝ ઇક્વલ, બધી જગ્યાઓ જ છે ને. હા, અહીંયા આગળ કીધું છે કે આપણું જે જગ્યાઓ છે, ભૌતિક જગતની ભૌતિક અસ્તિત્વ છે આપણું કેવું છે, રણ જેવું છે. હે, રણ જેવું, રણ, ડિઝર્ટ. અને એ ડિઝર્ટમાંથી આપણે જે આ ભૌતિક અસ્તિત્વના ડિઝર્ટમાંથી આપણે પસાર થઈ શકીએ અને ફરીથી માના ગર્ભમાં આવવું ના પડે. મંદિરે જઈએ આપણે, યાત્રાધામે શું કામ જોઈએ છે? મથુરા, ત્રણ યાત્રાધામ અહીંયા આગળ પ્રભુપાદે રિફર કર્યા છે, દ્વારિકા, મથુરા અને વૃંદાવન. બરાબર, તો ત્યાં જવાથી આપણને ભૌતિક જગતના તાપમાંથી અને ફરીથી આવવામાંથી મુક્તિ મળે છે. નેક્સ્ટ પ્રભુ, પરિક્રમા કરવી મંદિરની. તમે જોતા હશો ઘણા બધા લોકો દર્શન કરીને પછી પરિક્રમા કરે છે. પરિક્રમા મિનિમમ 3 વખત કરવામાં આવે છે, રાઈટ? અને એ પરિક્રમાને શેની સાથે સરખામણી કરી છે? ભગવાનના મંદિરમાં જો ભગવાનના જમણે બાજુથી ચાલુ કરીને ચાલુ કરવાનું હોય અને ભગવાનની ડેટી હોય ત્યાં નહીં, મંદિરની બહાર, એટલે સ્પેશિયલ જગ્યા હોય, બધા મંદિરોમાં પણ જગ્યા રાખી હોય પરિક્રમા કરવાની. પરિક્રમા કરવાથી શું થાય કે આખા વિશ્વના નહીં, આખા બ્રહ્માંડના જેટલા પણ ભગવાનના ધામ છે એ ધામમાં દર્શન કર્યા બરાબર છે પરિક્રમા કરવી ભગવાનની, રાઈટ? જ્યાં પણ જઈએ ત્યાં આગળ, અથવા તો ગંગા સ્નાન કરવું. ગંગાજી જે છે ખાલી આ જગતમાં નથી, એ આધ્યાત્મિક જગતમાંથી આવી રહ્યા છે, બરાબર? તો ગંગાજીમાં સ્નાન કરવાનું જે આપણને ફળ છે એ આપણને પ્રાપ્ત થાય છે પરિક્રમા કરવાથી. અને આપણા જન્મ મૃત્યુનું જે આપણું ચક્ર છે ને, એ પણ એક ચક્ર છે, રાઈટ? તો ભગવાનની ફરતે ચક્ર લગાવવાથી જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણને પાર કરવા મળે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રદક્ષિણા, રાઈટ? આપણે ભૂલી ગયા છે આવું. રૂપકો સ્વામીની વાંચીએ, ભક્તિ વિસામૃત સિંધુ લઈએ, એક વસ્તુ આપણને એની મહત્વ સમજાય. શું કે મંદિરમાં ગયા ને તરત આવતા ગયા, ત્યાં અમે ગયા થોડા બે ચાર લોકોને જોયા અને જોઈને કમ બેક. ના, આની પાછળનું આ સાયન્સ ખબર હોય તો બધું કરીએ આપણે, રાઈટ? અને ઇસ્કોનના મંદિરોમાં ઘણી બધી જગ્યાએ તો આપણે જઈએ તો પરિક્રમા વખતે પણ ઘણું બધું જોવાનું હોય. આખી કૃષ્ણ લીલા મૂકેલી હોય, ઘણા બધા મંદિરોમાં મેં જોયું છે, આખી કૃષ્ણ લીલા હોય, આખી ચૈતન્ય મહાપ્રભુની જીવન લીલા હોય, પરિક્રમા કરીએ તો આપણને જોવા મળે, રાઈટ? માયાપુરમાં પરિક્રમા કરી, ઓ કેવડું મોટું કોમન પરિક્રમા, આખી પંચતત્વનું મંદિર અને વિગ્રહ અને પછી રાધા માધવ અને અષ્ટસખીનું વિગ્રહ, એની કોમન પરિક્રમા. ઘણા બધા જે અહીંયા આગળ આવ્યા છે, શોભા માતાજી, બિંદી માતાજી, ગીતા માતાજી, કેવડ પ્રભુ, કેટલી મોટી પરિક્રમા. પણ બંને બાજુ આપણને આખું જીવન એમની જે લીલાઓ છે બધી જ જોવા મળે, એટલે એ કરવાનું બહુ મહત્વ છે. નેક્સ્ટ છે અર્ચના. અર્ચના એટલે વિગ્રહની પૂજા. સુદામાને કૃષ્ણ ભગવાને જયારે બ્રાહ્મણો પાસે કંઈક લેવા માટે મોકલ્યા, તેમને કીધું કે બધા જ વસ્તુઓની ફળ જે છે, બધા તપ દાન યજ્ઞનું ફળ જે છે એ ખાલી ભગવાનની, શ્રી કૃષ્ણજીની અર્ચના કરવાથી મળે છે. એટલે ઘરમાં આપણે ભગવાનનું જે કહેવાય કે સરસ જે એમનું ચિત્ર હોય એનું આપણે પૂજા કરીએ તો એનો શું ફાયદો? બધા યજ્ઞ દાન તપ બધાનું ફળ સુદામા પોતે બોલ્યા છે શ્રીમદ ભાગવતમના 10મા ખંડમાં 81મા અધ્યાયનો 19મા શ્લોકમાં, કે યજ્ઞ દાન તપશ્ચર્ય બધાનું ફળ જે છે એમાં મળે છે, વૈકુંઠ જવાનું પ્રાપ્ત થાય છે, વિષ્ણુ રહસ્યમાં બતાવ્યું છે. નેક્સ્ટ છે ભગવાનની સેવા કરવી. કેવી રીતે કરવાની ભગવાનની સેવા? જેવી રીતે મહેલમાં રાજાને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે, રાજાના મહેલમાં રાજાને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે, રાઈટ? એવી રીતે ભગવાનને આપણે ભગવાનના મંદિરમાં આપણે ટ્રીટ કરવાના છે, એવી રીતે એમની સેવા કરવાની છે, રાઈટ? ઇઝ ધ લોર્ડ હિમસેલ્ફ. આપણા ઘરમાં જ્યાં હોય ત્યાં એમ કહેવાય, આખા ઘરના માલિક તમે છો ભગવાન, બસ હાજર છીએ એમ કરીને આવી જઈએ, રાઈટ? સવારમાં ઉઠાડીએ તો એટલા પ્રેમથી કહો, મહારાજાને કેમ ઉઠાડે છે એવી રીતે, આ તો આખા સમસ્ત સૃષ્ટિના સ્વામી, એવી રીતે ઉઠાડીએ. ભોગ લગાવીએ તો કહો, પ્રભુ તમને તો મારે જેને કહેવાય કે 56 ભોગ અથવા તો એનાથી પણ વધારે ધરાવવો જોઈએ, પ્રભુ આટલું હું અત્યારે લાવ્યો છું, હે, એવો ભાવ આપણે હોવો જોઈએ. તો રાજાની જેમ સેવ કરવાના. અને જે ધનિક લોકો છે, જેની પાસે ધન છે, એમને શું કરવું જોઈએ? તેમને મંદિર બંધવામાં અને સેવા કરવામાં મદદ કરવી જોઈએ.
કે જેથી કરીને લાખો હજારો જે સામાન્ય લોકો છે, રૂપ ગોસ્વામી મહારાજ લખે છે કે એવા મંદિર સુંદર બનાવે મોટા સરસ કે બીજા જે સામાન્ય લોકો જે છે એને આ પોસાવાનું નથી, રાઈટ? એમને તો ઘર પણ નાના હોય, પણ એ જયારે ત્યાં જાય તો આનંદ અનુભવે કે આ ભગવાનનું કેવું સરસ સામ્રાજ્ય છે, રાઈટ? તમે ઇસ્કોન મંદિરો જુઓ, બધા એકદમ અલભ્ય અદભુત મંદિરો. કેમ કે જેની પણ પાસે ધન છે અને જે ખરેખર ગુરુ ગોસ્વામીનું ભક્તિ રસામૃત સિંધુ વાંચે છે એ સમજે છે કે એનું શું મહત્વ છે. આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ શું છે? રૂપ ગોસ્વામીના આદેશનું પાલન કરી રહ્યા છીએ, રાઈટ? એમને કીધું છે કે રીચ છો, ધન છો, ધન છે તો શેમાં લગાવો, આમાં લગાવો, કે જેથી કરીને એ મંદિરમાં તો કેટલા લાખો કરોડો લોકો આવશે. મંદિર તો કદાચ સેંકડો વર્ષ સુધી રહે, રાઈટ? ડેફિનેટલી રહે, કદાચ શું કામ, ચોક્કસ છે. અને એમાં કેટલા લોકો આવે, હજારો લાખો કરોડો લોકો આવશે, રાઈટ? અને એ લોકોને ભગવાનના ભાવ જાગશે તો એ પૈસા સાચા લાગેલા છે. રૂપ ગોસ્વામી કે છે, એકચ્યુઅલી રૂપ ગોસ્વામીની પાસે રાજા માનસિંહ અકબરના સેનાપતિ હતા, રાઈટ? હી વોઝ ધ ચીફ કમાન્ડર ઓફ અકબર, ચીફ કમાન્ડર, બિકોઝ અકબરને ખબર હતી કે આઈ હેવ ટુ બ્રિંગ દેમ ઓન માય સાઈડ, રાઈટ? અધરવાઇઝ આઈ કાન્ટ રૂલ, ભારતમાં રાજ્ય કરવું શક્ય નથી. જયપુરના રાજા છે માનસિંહ, એમને એમને ચીફ ઓફ કમાન્ડર બનાવેલા. અને એ રૂપ ગોસ્વામી પાસે આવીને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા ધનનો મારે સદુપયોગ કરવો છે. અને ત્યારે રૂપ ગોસ્વામી મહારાજ એમને આ ગોવિંદદેવજી જેને આપણે દર્શન કરીએ ને આગળની સ્લાઈડમાં, એમના માટેનું મંદિર બનાવવાનું કહે છે. અદભુત મંદિર, સાત માળનું એવું મંદિર. અને એની ઉપર એવું કહે છે કે કંઈક કેટલા ટન ઘી રાખીને ત્યાં આગળ શાશ્વત દીવો પ્રગટે એવી વ્યવસ્થા, રાઈટ? અને એ ત્યાં આગળ એવી જ્યોત પ્રગટે તો ઔરંગઝેબ જયારે આવ્યો, ઔરંગઝેબને ત્યાં દિલ્હીમાંથી એની જ્યોતથી જોઈને એનું જે પ્રકાશ હતો એનાથી એને અંદર ને અંદર જલન થતી હતી, બરાબર? એટલું જબરજસ્ત મંદિર. આજે પણ જાઓ, આજે પણ ચાર માળ સુધી છે, અદભુત મંદિર. એવું લખ્યું છે અંદર કે ત્યાં આગળ જાઓ વૃંદાવનમાં જરૂર ગોવિંદદેવજીના મંદિરના દર્શન કરવાના, રાઈટ? અને પ્રભુપાદ લખે છે અને એવું મંદિર રાજા માનસિંહ બનાવ્યું. બીજો એક વેપારી સનાતન ગોસ્વામી પાસે આવ્યો હતો, એમને કીધું કે મારે મદન મોહનનું બનાવવું છે. રાધા મદન મોહનનું મંદિર સરસ, યમુના કાંઠેની એની સામે, કિસી ઘાટની સામે બનાવેલું છે, ઉપર ટોપ ટેકરી ઉપર, રાઈટ? તો જેની પણ પાસે પૈસા છે. અને હવે પહેલા જેવું નથી, પહેલા તો ઘેરવાર એનો લોકેટ કે અમુક લોકો બિચારા બહુ જ ગરીબ હોય, અમુક લોકો જે છે એની પાસે પૈસા હોય. હવે સર્વ સામાન્ય જન પાસે શાંતિ ને સુખ ને ભક્તિ જતા રહ્યા છે, પણ પૈસા આવ્યા છે, રાઈટ? સો ઇફ યુ હેવ મની યુ મસ્ટ, કારણ કે રૂપ ગોસ્વામી મહારાજ કહે છે ભગવાનનું મંદિર બનાવવા મદદ કરવી જોઈએ. એનીવે પોઈન્ટ વાય આઈ એમ બ્રિંગિંગ કે રાધા ગોવિંદજીનું મંદિર ઇસ્કોન મંદિરમાં પણ બની રહ્યું છે. તમારામાં શક્તિ તમને ભગવાને આપી હોય, જસ્ટ ડુ ધેટ. રૂપ ગોસ્વામીના આદેશનું પાલન કરવાનું. સિંગિંગ, ગાવું, ભગવાનની સામે ગાવું બહુ જ જરૂરી છે. ત્રણ વસ્તુ ગાવામાં કવર કરી છે ભગવાને, એક તો ગાવાનું, સંકીર્તન કરવાનું અને જપ કરવાનું. ત્રણે ત્રણ જે છે આમાં આવી ગયું છે. શું શું આવી ગયું છે? જપ, સંકીર્તન અને ભગવાનના ભજન ગાવા. એ ત્રણે ત્રણ રીતો છે, ત્રણે ત્રણ ઇમ્પોર્ટન્ટ રીતો છે, ત્રણે ત્રણ મહત્વની રીતો છે. એટલે ત્રણે ત્રણ, 32, 33 અને 34 જપ કરવાની ત્રણ રીતો. જપ પણ આવી જાય, એકલો માણસ કરતો હોય એનું એકલાનું ભલું થાય, રાઈટ? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ, હરે રામ 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 હરે હરે, અને એકલાનું ભલું થાય. ઇનફેક્ટ હરિદાસ ઠાકુરે તો કીધું છે, તમે ત્યાં જપ કરતા હશો ને એ તમારા ચાર દિવાલની વચ્ચે સમજો એક નાનો જીવ છે, એક નાની કીડી છે, એનું પણ ભલું થઈ જશે. અથવા તો એક છોડ છે, છોડનું પણ ભલું થઈ જશે, રાઈટ? એવું એમને કીધું છે. પણ અધરવાઇઝ જપ ઇઝ ફોર ઇન્ડિવિજ્યુઅલ, રાઈટ? એ પોતે સાંભળે એ રીતે કરે, સાંભળવું જોઈએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કીર્તન, કીર્તનમાં ઘણા બધા લોકો જોડાઈ શકે. અને હવે તો પેલી સંકીર્તન પાર્ટી પણ હોય છે, એ જતા જતા 10 જણા કીર્તન કરતા કરતા જતા હોય, બાજુમાં ભલે ને પેલો ફેરીઓ લારીમાં આંબળા વેચતો હોય, એનું ભલું થઈ જાય, ધ્યાન આપે કે ના આપે. રિક્ષાવાળો ત્યાં જતો હોય, એમ જ ટ્રાફિક લાઇટ ચાલુ છે, રેડ કલરની ઉભો છે, ત્યાં રિક્ષામાં જે બેઠું છે અને એ પોતે, એનું બી ભલું થઈ જાય, ભલે એ સાંભળે ના સાંભળે. અજ્ઞાત સુકૃતિ જેને કહેવાય, અજ્ઞાત સુકૃતિ થઈ જાય એની. અને ત્રીજું છે ભજન ગાવા. ભજન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? જે પણ એમાં ખાસ કરીને ભક્તોએ ગાયેલા, અને એમાં પ્રભુપાદ રિફર કરે છે બ્રહ્મ સંહિતા, ચિંતામણિ પ્રખર સદ્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતે સુસુરભીર પિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર સત સંભ્રમ દ્રવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજામિ, રાઈટ? તો પ્રભુપાદ કહે છે ભક્તોએ ગાયેલા જે પ્રાર્થનાઓ છે એનું ખૂબ મહત્વ છે. ભાગવતોમાં એવી સેંકડો પ્રાર્થનાઓ છે, કુંતી મહારાણીની પ્રાર્થનાઓ, બરાબર?
नमः पंकज नाभाय नमः पंकज मालिने नमः पंकज नेत्राय नमः पंकज आंग्रे याद रख लिया और एक 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 करेंगे श्लोक आपने याद रखिए राइट इट हेल्प्स अ लॉट भक्तों ने करी प्रार्थनाओं बहुत पावरफुल नरोत्तम दास ठाकुर भजन राइट अपने मंगला आरती में कही है विश्वनाथ चक्रवर्ती ठाकुर बनावेला गीतों तो ये बधा महत्व है અને આ ભજનનું શું મહત્વ જે છે એ આપણને બતાવ્યું છે કે ઇવન જે લિંગ પુરાણમાં શિવજીએ પોતે પ્રાર્થના કરેલી છે એના કરતા પણ આનું વધારે મહત્વ છે નેક્સ્ટ પ્રોબ્લેમ સંકીર્તન સંકીર્તન નામ સંકીર્તન લીલા સંકીર્તન અને ગુણ સંકીર્તન રાઈટ નામ સંકીર્તન કરીએ તો આપણે એવું કહે છે કે નામ જપથી આપણે કરી શકીએ ને એના કરતા વધારે પાપો બળી જાય છે તો આપણી શક્તિ નથી એટલા પાપ કરવાની એવું કીધું છે રૂપ ગોસ્વામી મહારાજે લીલા સંકીર્તન તો ભગવાનની લીલાઓ સાંભળવાથી આપણો જે ભૌતિક જગતનું કલ્મશ છે એ નાશ પામે છે પ્રહલાદ મહારાજ કહે છે આપણે કેમ આપણી આસક્તિ કે આપણા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઓછા નથી થતા જેમ જેમ આપણે ભગવાનની લીલા સાંભળતા જઈએ ને ઓટોમેટિકલી ઓછું થતું જાય પ્રહલાદ મહારાજનું કથન છે રાઈટ ગુણ સંકીર્તન ભગવાનના ગુણો સાંભળીએ જાત જાતના ગુણો છે ભગવાનના તો આપણને જેને કહેવાય ને કે યજ્ઞ દાન અને તપથી જે પરફેક્શન મળે ને એ ભગવાનના ગુણોને સાંભળવાથી ભગવાનને ગ્લોરીફાય કરવાથી મળે છે 34 નંબર જપ જપની વાત થઈ ગઈ આપણે કરી છે આગળ તો આઈ વિલ નોટ રિપીટ અને છેલ્લું છે શરણાગતિ છેલ્લું નહીં પણ 35મું છે શરણાગતિ શરણાગતિના પ્રકાર કીધા છે અને એક વિજ્ઞપ્તિ કીધી છે વિજ્ઞપ્તિ એટલે શું પોતાની પર્સનલ પ્રેયર હે એમાં એમાં આવે કે સમ પ્રાર્થનાત્મિકા એટલે આપણા માટે સિન્સિયર આપણે જે કહેવાય ને કે એકદમ સિન્સિયર આપણા ભાવનાઓ જે છે કે આમાં ઉદાહરણ રૂપ ગોસ્વામી મહારાજ આપે છે કે એક યુવાન છોકરાને યુવાન છોકરી પ્રત્યે અથવા યુવાન છોકરીને યુવાન છોકરા પ્રત્યે જેવું આકર્ષણ હોય એવું હે કૃષ્ણજી મને તમારા ચરણ કમલોમાં એવું આકર્ષણ આપે સ્પોન્ટેનિયસ હોય રાઈટ એમાં કશું જ જેને કહેવાય કે એની જરૂર ના પડે એવી મને તમારામાં આકર્ષણ આપો તમારા ચરણોમાં મને એવું આકર્ષણ આપો એટલે એકદમ જેને કહેવાય ને કે ભૌતિક ઉદાહરણ આપીને સમજાવવા માંગે છે રૂપ ગોસ્વામી મહારાજ કે એટલું આકર્ષણ મારે શ્રી કૃષ્ણના ચરણ કમળમાં હોવું જોઈએ એવી મારી પ્રાર્થના હોવી જોઈએ અને સમ પ્રાર્થનાત્મિકા કહેવામાં આવે છે પછી દૈન્ય બોધિકા એટલે કે ભગવાન હું ખૂબ પાપી છું અને ખૂબ અપરાધી છું પાપી પણ છું અપરાધી છું અને મને બહુ શરમ આવે છે કે તમને હું તમારી પાસે હું આવ્યો છું મને ખૂબ શરમ આવે છે એ શરમ આવે આવવી જોઈએ નહીં તો દર વખતે આપણે નવા નવા પાપો કરીને દઈએ કે હવે માફ કરી દીધા હવે નવા પાપો કરો એમ નહીં એવું પાઠ કહે છે આપણને શરમ આવે તો આપણને એ પાપ ફરીથી કરવાની ઈચ્છા થાય નહીં ત્રીજું છે લાલસામય એટલે જે બહુ જ એડવાન્સ ડિવોટી હોય એ લોકોની એકદમ ઈચ્છા હોય એમને પોતાનું સ્વરૂપ જ્ઞાન થઈ ગયું હોય સ્વરૂપ જ્ઞાન એટલે આપણે શાંત દાસ્ય સાખ્ય વાત્સલ્ય માધુર્ય એમાંથી કોઈ પણ એક સંબંધ છે આપણો એ સંબંધ કયો છે આપણને ખબર પડી જાય ત્યારે એ પ્રમાણે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મને આવી સેવા દાખલા તરીકે નારદજીની પ્રાર્થના છે કે જ્યારે લક્ષ્મીજી તમારા ચરણ કમળ માં હોય તમારા ચરણ કમળનું સેવન કરી રહ્યા હોય ત્યારે હું તમને પંખો નાખું એવી મને સેવા આપો અને પંખો નાખતા નાખતા તમે મને એમ કહો કે ભાઈ આ રીતે પંખો નાખ હે ઘણી વાર આપણે કહીએ ને કે જરા જમણી બાજુથી પંખો નાખો અથવા જરા માથા ઉપર આવવા દો પંખો રાઈટ માથું બહુ ગરમ છે એવી રીતે તમે મને એડવાઇસ કરો તો એવી મારે પ્રાર્થના કરવી છે નેક્સ્ટ પ્રોબ્લેમ 40 દૈટીનો સ્પર્શ કરવો એટલે વિગ્રહનો સ્પર્શ કરવો ખાલી જેને દીક્ષા લીધેલી હોય ને એમાં પણ બ્રાહ્મણ દીક્ષા બે દીક્ષા છે ઇસ્કોનમાં તો એક હરિનામ દીક્ષા છે બીજી બ્રાહ્મણ દીક્ષા એ જેને લીધી હોય એ જ વિગ્રહનો સ્પર્શ કરી શકે મહાત્મા ગાંધી આવ્યા ત્યારે એમને ચળવળ ઉપાડી હતી કે બધા સરકાર બધાને મંદિરમાં પ્રવેશ અને બધા સ્પર્શ કરી શકે તો એને એ વખતે બહુ જ કોલાહલ થયેલો પણ બેઝિકલી રૂપાત સમજાવે છે કે આમાં કોઈને નીચા પડવાની વાત નથી પણ પ્યુરિટી જરૂરી છે પ્યોરિફિકેશન જરૂરી છે બરાબર ક્લીનલીનેસ ના હોય ચોખ્ખાઈ ના હોય અને પછી તમે જઈને તમે એમ કહો કે બધા અડી શકે તો એ યોગ્ય નથી એટલે જ્યારે વ્યક્તિ ચોખ્ખો ક્લીનલીનેસ આવે એનો ચોખ્ખાઈ આવે ત્યારે કરી શકે રાઈટ દેહીને ભગવાનના સ્વરૂપને જોવાનો શું ફાયદો છે શું કામ મંદિરમાં આપણે વિગ્રહના દર્શન કરીએ છીએ કે યમરાજ આવતા નથી અને ભલે જો દાખલા તરીકે કર્મો એવા હોય તો ભગવાનના ધામમાં તો જવા ના મળે પણ સ્વર્ગ તો ગેરંટીડ છે જે રોજે ભગવાનના વિગ્રહના દર્શન કરે છે સ્વર્ગ એનું ગેરંટીડ છે સ્વર્ગ નીચેની વસ્તુ છે રાઈટ આપણે એને લાલસા ન રાખાય પણ એની ગેરંટી છે પછી 42 નંબર કે આરતી જોવાથી શું થાય આરતી અથવા ભગવાનના મહત્ભવ્ય ઉત્સવો જોવાથી શું થાય
તો બ્રહ્મ બ્રાહ્મણનું મૃત્યુ કર્યું હોય, બ્રાહ્મણ એટલે ખાલી જન્મે બ્રાહ્મણ નહીં, કર્મે બ્રાહ્મણ હોય જે બહુ તપસ્વી હોય, એનું પણ આપણા કોઈ જન્મમાં મારાથી એનો વ્રત થયો હોય તો એના પાપમાંથી મુક્તિ મળે ભગવાનની આરતી જોવાથી. રોજ સુખમ મંગળારતી આપણે લોકોને કહીએ, બાકી બધું કંઈ સમજાઈ ના શકીએ, રાઈટ? આપણે લેવલ વનમાં પણ કહીએ છીએ અને પહેલાં પણ લેવલ ટુમાં અત્યારે 4 મહિના પહેલાંથી આપણે ચાલુ કર્યું, બધાને કહેતા હવે એનું મહત્વ આવે છે, એનું રહસ્ય ખુલે છે કે કેવા કેવું પાપ, બ્રહ્મ હત્યા જેવું પાપ હોય એમાંથી મુક્તિ મળે. બરાબર. પછી ભગવાનના જન્માષ્ટમી, રામનવમી, મોટા મોટા વૈષ્ણવોના જન્મ અને જેને કહેવાય કે આવિર્ભાવ દિવસ હોય, એ બધા ઝુલણ યાત્રા, ડોલ યાત્રા, એ બધું કરવાથી બહુ જ મહત્વ છે, ભક્તિમાં આગળ વધાય છે. બરાબર. ખાલી ચંડાળ પણ એને જોવે ને તો પણ એને ફાયદો થાય છે, રાઈટ? એને વિષ્ણુ ભગવાનનો સહચર માનવામાં આવે છે. અને જે યોગ્ય હોય એમને ભક્તિની પ્રાપ્તિ થાય છે. જયારે 4 કુમારો, સનત કુમારો જયારે ભગવાનના ચરણ કમલમાંથી નીકળેલા પુષ્પોની સુવાસ અને એમને જોવે છે જયારે, ત્યારે એમનું પણ હૃદયમાં ભક્તિ જાગી ઉઠે છે, રાઈટ? સુખદેવ ગોસ્વામી એ પણ એક યોગી અથવા તો જેને કહેવાય કે ભગવાનના બ્રહ્મ સ્વરૂપમાં માનતા હતા, પણ જયારે એમને ભગવાન વિશેની આ બધી અસર થાય છે તો એ તરત ભક્તિ ભક્ત બની જાય છે. નેક્સ્ટ પ્રોબ્લેમ. સો વિથ ધેટ આઈ થિંક વી વિલ સ્ટોપ હિયર. ઇટ્સ આ વસ્તુ એટલી ડીપ છે ને, એટલે ઇટ હેઝ આઈ હેવ ટુ ટેક ધીસ ટાઈમ. વિલ સ્ટોપ હિયર પ્રભુ. ઇટ ઇઝ 7:16 અને નેક્સ્ટ બેચ છે એ આપણી 8 વાગ્યાની, એમાં શ્લોકા પઠન માટે આવશે. સો વિલ સ્ટોપ હિયર. વી હેવ ટુ કવર બેલેન્સ ચેપ્ટર્સ. મેબી નેક્સ્ટ વીક વિલ કવર સેટરડે સન્ડે બોથ વિલ ટેક. ઇવન તો આપણી એકલી ક્વિઝ છે, ક્વિઝનો ટાઈમ આપણે કદાચ 1 કલાક વહેલા કરી નાખશું અને ક્વિઝ 1 કલાક પહેલા કરવાનો પ્રયત્ન કરીશું રવિવારે, પણ બંને દિવસ આપણે ચેપ્ટર લઈને આપણે હજી 10 ચેપ્ટર લેવા છે, એટલે વિલ ગો ટેટ વે 5 ચેપ્ટર ઓન સેટરડે, 5 ચેપ્ટર ઓન સન્ડે. અને એ વખતે 8 વાગ્યાની બેચ પણ નહીં હોય, કારણ કે 18 ડેઝ વિલ બી ઓવર બાય ધેટ ટાઈમ. તો વી વિલ કમ્પ્લીટ ઇટ, કારણ કે ધીસ ડિસેમ્બર વી હેવ ટુ કમ્પ્લીટ, સો દેટ ઘણા બધા લોકો જે છે 15મી 16મી બેચના ને બધા એ લોકો લેવલ 3માં પ્રમોટ થશે. હરિ બોલ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. હા, મેં સ્ક્રીનશોટ લઈ લીધો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વાંચા પ્રભુજી કે બુક માટે વાત થઈ. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. એટલે બુક માટે વાત થઈ તમારી. તો એક્ઝેક્ટ મેં કીધું છે મને કયો ક્યારે મળશે, તો એ કીધું કે મને 1 દિવસ આપો તો હું રિવર્ટ કરું છું, એટલે હું ગ્રુપમાં પણ મૂકી દઈશ એઝ સૂન એઝ અવેલેબલ કે યુ કેન પ્લેસ ધ ઓર્ડર. બરાબર. સો મને કીધું છે લગભગ કાલ સુધીમાં ખબર પડશે. બરાબર. ઓકે. વાંછા કલ્પતરુપેશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ. સો આપણે અહીંયા જ કન્ટિન્યુ કરીશું પાર્થ પ્રભુ.